પરિચય કેળવવા કે જેઓએ અર્ધી સદીના આયખામાંથી 30-30 વર્ષ લગી વિવિધ ભાષા વાણી રીત રસમ પરંપરા પહેરવેશ પ્રદેશ સંસ્કાર એ બધાનું નિરીક્ષણ કર્યું. એમણે કબરો ખોદીને મૈયતને જગાડ્યા, મસાણે જઈને મળદાને બેઠા કર્યા, ધૂળમાં ધરબાયેલાઓને બહાર કાઢ્યા, લોકજીભે રમતી વાર્તાઓ વ્રત કથાઓ દંતકથાઓ બાળગીતો દુહા છંદ લગ્નગીતો હાલડા મરસિયા અને રાસડા મારફત નામશેષ થઈ ચૂકેલા જમાનાને જીવતો કર્યો. એટલું જ નહીં પણ એને ગૌરવિત પણ કર્યો. હું વાત કરી રહ્યો છું આજથી બરોબર 121 વર્ષ પૂર્વે આ ગરવી ગુજરાતની પાવન ભૂમિ ઉપર જન્મેલા માત્ર સૌરાષ્ટ્રના જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના ગૌરવ પરમ આદરણીય શ્રી જગતચંદ મેઘાણીની. આજના દિવસની વિશેષતા એ છે કે આજે 26 ઓગસ્ટ છે. બે દિવસ બાદ 28 ઓગસ્ટના રોજ શ્રી જગતચંદ મેઘાણીનો જન્મદિવસ છે. તેઓ શ્રીના જન્મ પ્રસંગે તેમના જીવન અને કાર્યોમાંથી થોડું માર્ગદર્શન મેળવીને આપણા જીવનને ઉન્નત બનાવવાનો આ એક અવસર છે. મીઠાની કોથળી જેમ સાગરનો તાજ ન મેળવી શકે તેમ આપણે એમના વિશે ગમે તેટલું વાંચીએ, ગમે તેટલું સાંભળીએ, ગમે તેટલું જોઈએ તો પણ એમનો યથાર્થ પરિચય તો ન જ મેળવી શકીએ. હા, પરંતુ જેમણે મરજીવાની જેમ આ સાહિત્યના સાગરમાં ઊંડે ઊંડે ડૂબકી લગાવી છે, જેમણે વર્ષો સુધી એક આદર્શ સાધક તરીકે ગુજરાતી સાહિત્યની સાધના કરી છે, જેઓ માત્ર મેઘાણી જ નહીં પરંતુ ગૌરવશાળી ગુજરાતના બીજા અનેક ગૌરવશાળી સાહિત્યકારો વિશે ખૂબ જ ઊંડાણપૂર્વકનું જ્ઞાન ધરાવે છે એવા અત્યંત ઉમદા સરળ પારદર્શક અને નિર્મળ વ્યક્તિત્વ ધરાવનાર શ્રી વસંતભાઈ ગઢવી સાહેબ ગુજરાતના ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા એવા માન્ય શ્રી વસંતભાઈ ગઢવી સાહેબ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. સમગ્ર ગણપત યુનિવર્સિટી પરિવાર તરફથી માન્ય શ્રી વસંતભાઈ ગઢવી સાહેબનું હૃદયના ઊંડાણથી સ્વાગત કરીએ. આપણે સૌ શ્રીને તાળીઓથી બિરદાવીએ. એમના મુખેથી મેઘાણી રસનું પાન કરીએ એ પૂર્વે લેટ મી ઇન્વાઇટ ડોક્ટર ડી વી પટેલ સર, બીઓજી મેમ્બર ગણપત યુનિવર્સિટી એન્ડ ઓનરેબલ ડાયરેક્ટર જનરલ ડોક્ટર એમ એસ શર્મા સર ટુ ફેલિસિટેટ શ્રી વસંતભાઈ ગઢવી સર બાય ઓફરિંગ મોમેન્ટો સોલ એન્ડ અ સ્ટેટમેન્ટ ઓફ ગ્રેટિટ્યુડ. પ્લીઝ સર, લેટ અસ ઓલ ગીવ અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ એન્ડ વેલકમ શ્રી વસંતભાઈ ગઢવી સર. નમસ્કાર. આદરણીય ગઢવી સાહેબ, ડાયરેક્ટર જનરલ ડૉક્ટર શર્મા, બોર્ડ ઓફ ગવર્નર્સ મિત્રો, બીજા ડાયરેક્ટર મિત્રો, પ્રિન્સિપાલ મિત્રો, વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો, આજે લેક્ચર સિરીઝની અંદર ઝવેરચંદ મેઘાણી વિશે આપણે ગઢવી સાહેબ પાસેથી સાંભળવાના છીએ. પણ આપણે ભારતનો આઝાદી ઇતિહાસ ખરેખર જો સમજવો હોય તો ઝવેરચંદ મેઘાણી જેવા કેટલાય સારા લેખકો અને કવિઓ વિશે પહેલાં જાણવું જોઈએ, કારણ એમની એમની કવિતાઓ અને એમના લેખોની અંદર આઝાદીના બધા લડવૈયાઓનો ઇતિહાસ ખૂબ રજૂ કરવામાં આવ્યો છે. આમ તો ગાંધીજીનો જન્મ ઝવેરચંદ મેઘાણીનો જન્મ 1896માં થયો, ગાંધીજી પછી લગભગ 30 વર્ષ પછી. પણ એમણે જે જે સાહિત્યનું નિર્માણ કર્યું, જે લોક સાહિત્યનું નિર્માણ કર્યું, એના કારણે એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપવામાં આવ્યું. એમના ઘણા એવા કાવ્યો છે કે જે આજે પ્રજાના મુખે આપણને અવારનવાર સાંભળવા મળે છે. કસુંબીનો રંગ એ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એ સિવાય જ્યારે ગાંધીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ઇંગ્લેન્ડ જવા નીકળ્યા ત્યારે ઝેરનો કટોરો ભીજે બાપુ ઝેર પીનારા અને ગોલ મેજી વસ્તુ પાછા આવ્યા ત્યારે, જ્યારે નિરાશ થઈને પાછા આવે છે ત્યારે માતા તારો બેટડો આવે
આશાહીન એકલો આવે આવા અનેક કાવ્યો ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયા છે. અને આપણે એક વસ્તુ જરૂર જાણીએ કે એમની ઘણા ઘણા સાહિત્યના વિષયોના ખેડાણ કર્યા છે, એમાં લોક સાહિત્યનું કામ એમનું એટલું બધું અદ્ભુત છે કે એના પછી ભાગ્યે જે કામ કોઈ કવિ અથવા લેખકોએ કર્યું છે. વચ્ચે પુષ્કર ચંદ્રવાકર એમના પછી લોક સાહિત્યના કામ પ્રયત્ન કરેલો, પણ ઝવેરચંદ મેઘાણીને સાથે આવી શકે એવું તો કલ્પી શકાય એવું નથી. પછી એમના પુત્ર મહેન્દ્રભાઈ એ પણ ઘણા બધા પ્રયત્નો કર્યા છે. મહેન્દ્રભાઈએ પણ ગાંધી કથાથી માંડી ગાંધી ગંગા, આઝાદીની મશાલ, અડધી સદીની ગાંધીયાત્રા એવા પણ કેટલાય સારા પુસ્તકો આપણને આપી. એમના પિતાની બરાબર નજીક રહેવાનો એમને સાહિત્ય રીતે પ્રયત્ન કરેલો છે. ઝવેરચંદ મેઘાણીનું એક ખૂબ પ્રખ્યાત કાવ્ય શિવાજીનું હાલરડું અમારા જે ઉંમરના જે વ્યક્તિઓ છે એ લોકોએ ગુજરાતી શાળામાં પણ ભણેલું હશે કે આબુમાં ઉગેલ ચાંદલો, જીજાબાઈને આવ્યા બા, આ બધા ઘણા એવા કાવ્યો છે. સૌરાષ્ટ્રની રસ્તા અમે બધા નાના હતા ત્યારે શિષ્ટ વાંચનની પરીક્ષામાં પણ સૌરાષ્ટ્રની રસ્તા વિશે ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવતા. એક બીજું પણ કાવ્ય બહુ પ્રખ્યાત છે ઝવેરચંદજીનું, રક્ત ટપકથી સોસો જોડી સમરાંગણથી આવે, જનીના હૈયામાં ઘોડંતા ઘોડંતા પીધો કસુંબીનો રંગ. ઘણા ઘણા કાવ્યો છે એની વિગતવાર રજૂઆત ઝવેરચંદ મેઘાણી વિશે આપણા ગઢવી સાહેબ આપણને કરવાના છે. આજે ઝવેરચંદ મેઘાણી વિશે જ્યાં આખ્યાન સિરીઝ રાખી છે એ ખરેખર ખૂબ જ બધાને ગર્વ આપે એવી છે, કારણ કે એમના દ્વારા આપણને ગાંધીજીનો પૂરો ઇતિહાસ અને આઝાદીનો ઇતિહાસ પણ જાણવા મળશે. ફરીથી જે લોકોએ આ ટોપિક સિલેક્ટ કર્યો છે એને મારા વતી હું ધન્યવાદ આપું છું. ગઢવી સાહેબને વધારા છે સંસ્થાના બીઓજી મેમ્બર તરીકે હું એમને આવકારું છું. ફરી તમને બધાને આવકારું છું. મારી વાતને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. એન્ડ ડાયરેક્ટર ઇન્ફોર્મેશન ગાંધીનગર એન્ડ હેન્ડલ મેની મોર ગવર્મેન્ટ પોર્ટફોલિયોઝ. આ ઉપરાંત એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે, સાહિત્યકાર અને એક ખૂબ જ સારા વક્તા તરીકે તેઓ આગવી ઓળખાણ ધરાવે છે. માન્ય શ્રી ગઢવી સાહેબનું સાહિત્ય પ્રદાન આપણે જોઈએ તો તેઓ છેલ્લા 10-15 વર્ષથી ફૂલછાપ, કચ્છ મિત્ર, ગાંધીનગર સમાચાર વગેરે દૈનિકોમાં લોક સાહિત્ય વિશેની કોલમો લખે છે. આ ઉપરાંત નવગુજરાત સમય દૈનિકમાં છેલ્લા 2 વર્ષથી સમાજના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો એમના વિશે ચરિત્ર લેખનની કોલમ લખે છે. આ ઉપરાંત અખંડ આનંદ, શબ્દ સૃષ્ટિ જેવા અનેક સાહિત્ય સામયિકોમાં અવારનવાર લેખો લખે છે. તેઓ શ્રીના 5-1 પુસ્તકોનું બહુ નજીકના ભવિષ્યમાં પ્રકાશન થશે. આ ઉપરાંત પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યમાં યોજાતા અનન્ય સાંસ્કૃતિક પર્વ અસ્મિતા પર્વમાં શ્રી મેઘાણી સહિત લોક સાહિત્યના વિષયક વિવિધ પ્રવચનો તેઓએ આપ્યા છે. તેઓ શ્રીને અનેક સાહિત્યિક સાંસ્કૃતિક સંસ્થાઓના આમંત્રણથી વિવિધ અવસરોની ઉજવણીમાં લોક સાહિત્યના પ્રખર જ્ઞાતા તરીકે, મહેમાન અને વક્તા તરીકે ઉપસ્થિત રહેવાનું સતત બન્યા કર્યું છે. હંમેશા સાહિત્ય લોક સાહિત્યની સેવા માટે તત્પર, ગુજરાતી અસ્મિતાનું સતત વર્ધન અને સંવર્ધન થાય તેની ખેવના ધરાવતા સંવેદનશીલ, ચિંતનશીલ, પ્રેરણારૂપ એવું ઉત્તમ વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના મને શ્રી કૃષ્ણની બંસરી સમાન રાષ્ટ્રીય શાયર, ધરા ગુર્જરીનું અણમોલ રતન એવા શ્રી મેઘાણીને નજીકથી જાણવા માણવા હું આમંત્રિત કરીશ શ્રી વસંતભાઈ ગઢવી સાહેબને. પ્લીઝ સર, વિથ અ બ્રીફ રાઉન્ડ. Good afternoon, everyone. અહીંયા ઉપસ્થિત શ્રી
પટેલ સાહેબ અને શ્રી શર્માજી આ સંસ્થા સાથે વિવિધ જવાબદારી સાથે જોડાયેલા આમંત્રિત સજ્જનો, વાલા વિદ્યાર્થી મિત્રો, હમણાં શ્રી ડીવી પટેલ સાહેબ કેટલાક વાક્યોમાં ઇન્ટ્રોડક્ટરી રિમાર્ક્સ આપતા હતા આજના પ્રવચન વિશે, આ કાર્યક્રમ વિશે. એમણે મેં શર્માજીને પૂછ્યું અને એમને પણ પૂછ્યું ત્યારે મને ખબર પડી કે આઈઆઈટીમાં ભણ્યા છે, વ્યવસાય કરે છે, કોઈ કંપની ચલાવે છે. ભૂતકાળમાં એકાદ વખત મને મળ્યા છે, એવું પણ એમણે યાદ કરાવ્યું. છતાં એ અહીંયા 5 મિનિટ કે 3 મિનિટ બોલવા માટે પણ તૈયારી કરીને આવ્યા. અહીંયા ઘણા બધા અધ્યાપક મિત્રો પણ હશે મને લાગે છે, અધ્યાપક મિત્રો ખરા અહીંયા. એટલે આના સંદર્ભમાં આપણે 45 મિનિટ બોલવી હોય તો જ્યાં રેશિયો મેળવી લેજો. માણસે, કોઈ માણસ જવાબદાર માણસ હોય તો એનું એનું વર્તન કેવું હોય છે, એનો મને તો એટલી એક દાખલો લાગ્યો. કારણ કે નહીતર અમે એનાથી વિરુદ્ધના દાખલાઓ બહુ જોયા છે. પબ્લિક સર્વિસ કમિશનમાં અમે જાહેર સેવામાં આનાથી વિરુદ્ધના દાખલાઓ બહુ જોયા છે. ઘણા વક્તાઓનો પરિચય આપવામાં આવે અથવા પરિચય આપવા જ્યારે ઊભા થાય ત્યારે ઉત્તરના જવાબનો વિષય હોય એ દક્ષિણ વિશે વાત કરે. અમારે અહીંયા એક અધિકારી હતા, એમણે કહ્યું કે કલાપીની જન્મ શતાબ્દીનું વર્ષ હતું. એટલે એમણે કહ્યું કે એક નાનો કાર્યક્રમ, સાહેબ મને પાછળથી વાત કરતા હતા, કાર્યક્રમમાં તો નહોતો, એક નાનો એવો એક કાર્યક્રમ એમણે કહ્યું કે અમે રાખ્યો. આ અધિકારી મને એવો અફસોસ વ્યક્ત કરતા હતા કે આટલા વર્ષની સેવા પછી પણ મને સદબુદ્ધિ ના આવી. એટલે અમારા વિસ્તારના મંત્રીશ્રી હતા એને મેં ભૂલમાં કહ્યું કે આવો એક કાર્યક્રમ રાખ્યો છે, બધા આવવાના છે, મીડિયાવાળા પણ આવવાના છે. એટલે મંત્રીશ્રીએ કહ્યું કે હું પણ આવીશ. એમણે કહ્યું કે ના ના, આપની હાજરીની ત્યાં અપેક્ષિત નથી, એટલે આપ નહીં આવો તો ચાલશે. તો ના ના, એમાં શું વાંધો છે, હું આવીશ. ત્યાં સુધી તો વાંધો નથી. પછી એમણે કહ્યું કે હું બોલીશ. ત્યારથી આ ભાઈને જરા કે સાહેબ મને થોડી અંદરથી તકલીફ થવા માંડી કે બોલશે શું આ. એટલે એને એના કાનમાં કહ્યું કે આ કલાપીનો કેકારાઓ નામની એમની એક જાણીતી રચના છે, એમનો ગ્રંથ છે. ઘણી બધી રચનાઓ આ ગ્રંથમાં સમાવી લેવામાં આવી છે. આ તો આપને બોલવું હોય તો ન બોલો તો સાહેબ સારું છે, પણ બોલવું જ હોય તો આપને બ્રીફિંગ કરું છું. બ્રીફિંગ કરવાનો રિવાજ હોય ને, એટલે વધારે તો સમય નહોતો. એમણે કહ્યું કે આમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી અને હું બરાબર પૂરું કરી દઈશ. એટલે આમણે શરૂ કર્યું કે આ કવિઓ વિશે વાતો થાય એ બહુ સારી વાત છે, અને આજે તો આપણે કવિ કેકારો વિશે વાત કરીએ છીએ. સાહેબ એ જેટલી વાર બોલાય કલાકને બદલે કેકારો જ બોલ્યા. આ ભાઈ મને એમ કહેતા હતા, અમારા જે અધિકારી હતા એને, કે પહેલાં તો સાહેબ સરળતા શું હતી કે મંત્રીઓ જભા પહેરતા એટલે પાછળથી ખેંચી શકાય. જભા પહેરવાના ઘણા બધા ફાયદા છે, એમાંનો એક આ છે. પણ એણે કહ્યું કે હવે આ શર્ટ પેન્ટ પહેરે છે એટલે શર્ટ ખેંચવી છે ફાવેલી. અને માંડ માંડ પછી મેં મીડિયા વાળાને કહ્યું કે આ જ્યાં જ્યાં એમને કેકારાઓ બોલ્યા છે ત્યાં કલાપી વાંચવું, વિધાનસભામાં પણ અમારે એવું આવે કે આવે છે એ શબ્દ જ્યાં લખ્યો છે એ જાય છે એમ વાંચવું, કદી સુધારો હોય ને. તો એના એટલે મને આ દાખલો યાદ આવી ગયો ડી પટેલ સાહેબની વાત ઉપરથી. અને જતા હોય તો અધ્યાપકોએ પૂરી તૈયારી કરીને આવતા હશે એવું માનવાને કારણ છે, આ યુનિવર્સિટીમાં જરૂર આવતા હશે. બાકી એક વાઇસ ચાન્સેલર આ 15 ઓગસ્ટ પહેલા 26 જાન્યુઆરીના કાર્યક્રમમાં મને એવું કહેતા હતા, બહુ સિન્સિયરલી કહેતા હતા અને અફસોસ સાથે કહેતા હતા ગેટ ટુગેધરમાં, ગવર્નરનું એટોમ હોય છે સાંજે ત્યારે, કે અત્યારે મોટો પ્રશ્ન છે. બીજું કંઈ સ્ટુડન્ટ્સનો જ પ્રશ્ન હશે ને, પ્રશ્ન હોય તો તમારા ઉપર જ આવે જનરલી,
સ્ટુડન્ટ નો પ્રશ્ન નથી, અધ્યાપકો નો પ્રશ્ન છે. મેં કીધું અધ્યાપકો નો શું પ્રશ્ન, કઈક વાંચતા નથી. આ એક સામાન્ય એમનું ઓબ્ઝર્વેશન હતું. એમાં ઘણા સુખદ અપવાદો હશે, ઘણી સુખદ સંસ્થાઓ હશે, જેમાંની એક આ સંસ્થામાં આપણે બેઠા છીએ એમ મને ચોક્કસ લાગે છે કે હશે. કારણ કે આ સંસ્થા વિશે હું ઘણા વર્ષોથી જાણું છું અને એની પ્રતિષ્ઠા જે રીતે દિન પ્રતિદિન વધી છે એનું કારણ અહીંના ઉત્તમ અધ્યાપકો એ ચોક્કસ હશે. એક પ્રકારની કોઈ પ્રવચન માળા શરૂ કરવી એ વિચાર જ સારો છે. કારણ કે અલ્ટિમેટલી પ્રવચન એ માણસને સતત વિકાસ કરવામાં ઉપયોગી એવી બાબત છે. પ્રવચન થકી કેટલાક વિચારોનું શેરિંગ થાય છે. જે વિચારો કરવામાં આવે અથવા જે વિચારો વ્યક્ત કરવામાં આવે એ વિચારો સાથે આપણે સંમત હોઈએ ન હોઈએ, કેટલીક વખત એ વિચારો આપણે ગમે કેટલીક વખત ન ગમે એનો વાંધો નથી, પણ વિચાર થાય, પ્રવચન થાય, સ્વાધ્યાય થાય, અધ્યયન થાય, એનાથી માણસની ઊંચાઈ વધે છે. ઊંચાઈ ફિઝિકલ અર્થમાં હું નથી કહેતો, પણ માણસની સમજ વધે છે, માણસની સૂઝ વધે છે, માણસનો જીવન તરફ જોવાનો અભિગમ બદલે છે. અને એટલા માટે આ થાય એ ખૂબ જરૂરી છે. જો વિચાર સમાજમાંથી જાય અને સમાજ માત્ર ગતાનુગતિ બાબતોથી દોરવાય તો કોઈ અપરાધસર ક્રિમિનલ પ્રોસિજર કોડના નીચે જેને અપરાધ ગણવામાં આવ્યો હોય એ અપરાધસર કોઈ પકડાય તો લોકો શેરીઓમાં આવીને તોફાન કરે, કારણ વિચાર નથી પાછળ, માત્ર ગતાનુગતિ છે. જો વિચાર હોય તો એ ન થાય. આ વિચાર સ્ટુડન્ટ વિચાર કરતા થાય એવો એક મોટો હેતુ જેમણે પણ આ પ્રવચન માળાનો શરૂ કરવાનો વિચાર કર્યો હશે એ લોકો અભિનંદનને પાત્ર છે. વિચારશીલ સમાજ એ સ્વસ્થ સમાજ થાય છે. ડીવી પટેલ સાહેબે મહેન્દ્રભાઈ મેઘાણીની વાત કરી. મહેન્દ્રભાઈ મેઘાણીએ પ્રજાસત્તાક ભારત બન્યું 1950માં, 47માં દેશ આઝાદ થયો અને રિપબ્લિક ઓફ ઇન્ડિયા 50માં થયું, જે આપ જાણો છો. તે વખતે એમણે મિલાપ શરૂ કર્યું. એના પહેલા જ અંકમાં લખ્યું કે લોકો વિચાર કરતા થાય, જગતનું સાહિત્ય આપણા લોકો સુધી પહોંચે, ગુજરાતીમાં પહોંચે, કારણ કે ઘણો મોટો વર્ગ એ ગુજરાતીમાં વાંચવાવાળો છે, તો એમના સુધી આ પહોંચે એના માટે અમે આ મિલાપ શરૂ કરીએ છીએ. મિલાપને એણે કહ્યું નાની શી મિલન બારી, એ સ્મોલ વિન્ડો ટુ ગ્લાન્સ એટ ધ વર્લ્ડ. દુનિયા જોવા માટે એક બારી ખોલી આપવાનો પ્રયાસ. એટલે આ આપણે ત્યાં તૈતરીય ઉપનિષદમાં કહ્યું છે. ઉપનિષદો એ બહુ પાયાની વાતો કરે છે. ઉપનિષદે કોઈ ધર્મની, કોઈ સંપ્રદાયની, કોઈ મંદિરની, કોઈ ચમત્કારની એવી તો વાતો ક્યાંય કરી જ નથી. તૈતરીય ઉપનિષદે કહ્યું, વિનોબાજી એનો વારંવાર સંદર્ભ આપે છે, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ મા પ્રમોદિતવ્યમ, સ્વાધ્યાયમાં પ્રવચનોમાં આળસ ન કરવી જોઈએ, અધ્યયનમાં આળસ ન કરવી જોઈએ. એટલે એને લઈને એક આ સુંદર પ્રયાસ થયો છે. અને એમાં મને જે રીતે વાત કરી એ પ્રમાણે ઘણા બધા લોકો સાથે અહીંયા પ્રવચનો થાય, એમના વિચારો તમે અનુભવ્યા, જોયા, અને એમાંથી તમને ઘણું બધું જાણવાનું પણ મળે, ઘણું બધું તમે જાણતા પણ હો તો એનો આનંદ પણ થાય. એ કારણે લાઇબ્રેરીમાં જવાની પણ ઈચ્છા થાય. અભ્યાસ એ તો સૌથી પ્રથમ સ્થાને છે જ, એમાં તો કોઈ બે મત નથી. સૌથી પહેલી અગ્રતા અભ્યાસને હોય જ, પણ જો ઓવરઓલ ડેવલપમેન્ટ કરવું હોય, જો ઓવરઓલ પર્સનાલિટીનું ડેવલપમેન્ટ કરવું હોય તો અભ્યાસની સાથે
વચ્ચે અહીંયા જે અનાઉન્સ કરતા તેમણે કહ્યું ને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ, એવું કહ્યું કે અમે આ સંસ્થામાં એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ ઘણી બધી કરીએ છીએ. એ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ કઈ છે? તો આ પ્રકારની પ્રવૃત્તિઓ છે. સ્પોર્ટ્સ એ પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિઓથી તમારામાં એક પ્રકારની કોમ્રેડશીપ આવશે, એક સાથે રહેવાની વૃત્તિ આવશે, આત્મવિશ્વાસ આવશે. આજે ઘણા બધા યુથ તમે જુઓ તો આત્યંતિક પગલું લેતા હોય એવું તમે સમાચારો વાંચતા હશો. કેટલાક લોકો નાની નાની બાબત માટે જીવનનો અંત લાવે છે, ત્યારે તમને નવાઈ લાગે કે એવું તો આ યુવાનને જીવનમાં કયો અનુભવ થયો હશે કે કુદરતે આપેલું અમૂલ્ય જીવન એને 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 અંત લાવવો, અકાળ અંત લાવવો એવું કેમ સૂજ્યું હશે? પણ એ અવિશ્વાસ, એ ઇન્સિક્યુરિટી, એ બધાને કારણે થાય છે. જો ઓવરઓલ ડેવલપમેન્ટ તમારું હશે તો સ્કાય ઇઝ ધ લિમિટ. દુનિયામાં એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે આજે કે જેટલી ભૂતકાળમાં ક્યારેય નહોતી. કમ્યુનિકેશન એટલું ફાસ્ટ થયું છે. આજે દુનિયામાં કોઈ પણ જગ્યાએ ઘટના બને તો બીજી સેકન્ડે તમે તમારા મોબાઈલ ઉપર એને સર્ફ કરી શકો છો. કોઈ પણ નોલેજ જોઈતું હોય તો તમને તમારા હેન્ડસેટમાં મળે છે. એટલે ઘણો બધો જે ફેરફાર થયો છે એ આને કારણે થયો છે. વર્ષો પહેલા પણ જે પ્રવૃત્તિ થતી, જે આજે પણ થતી હશે, જે NCC અને NSS મારફત સોશિયલ કામોમાં વિદ્યાર્થીઓને મૂકવામાં આવતા હતા, એનું કારણ પણ આ જ હતું કે છોકરાઓ એ સમાજ સાથે હળતા મળતા થાય. જે લોકો ખૂબ આગળ જાય પણ સમાજ સાથેનું જો જોડાણ એનું તૂટી જાય તો કદાચ સમાજને પણ એનો ઉપયોગ એટલો નથી થતો અને સમાજનો ઉપયોગ, સમાજને પેલા લોકો એટલા ઉપયોગી નથી થતા. હમણાં અમે બેઠા ત્યારે બહુ સારી અને સાચી વાત કરી કે અમદાવાદમાં જે કેટલીક સંસ્થાઓ થઈ, અહીંયા જે ગણપતનું સંસ્થા આવી, એ એક પ્રકારના જે ફિલેન્થ્રોપિક ઇનિશિયેટિવ છે એ એકદમ સરાહનીય છે. અને ગુજરાત તો એના માટે જાણીતું છે, ગુજરાત તો એના માટે ગૌરવ લઈ શકે એવું છે. તો એ બધા લોકો એવા હતા કે વિશ્વના કોઈ પણ ભાગમાં ગયા, મહેનત કરી આગળ વધ્યા, પસીનો પાડ્યો, પણ જમીન સાથેના સંબંધો એમણે કાયમ રાખ્યા. ગમે ત્યાં બેઠા પણ એમણે જોયું કે મારે ત્યાં શાની જરૂર છે, મારે ત્યાં હું શું કરી શકું એમ છું, મારા વતનને હું શું મદદ કરી શકું એમ. બધા ભલે મોટી મદદ નહીં કરી શકતા હોય, બધા ભલે કોલેજ કે મહાશાળા નહીં ઊભી કરી શકતા હોય, પણ નાનામાં નાની વાત પણ ઘણા લોકો કરી શકતા હશે. અને એવું ગુજરાતના ઘણા બધા ગામડાઓ, મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય, એના ઘણા ગામડાઓ મેં જોયા છે સર્વિસ દરમિયાન પણ, કે જ્યાં નાની મોટી સવલતો એમના બહાર બેઠેલા લોકોએ ઊભી કરી હશે અને ઊભી કર્યા પછી એમને એનો સંતોષ થયો હશે. પ્રસિદ્ધિ માટે નહીં પણ આત્મસંતોષ માટે. તો એ જે વાત છે એની સાથે જોડાયેલી બાબત, ઓવરઓલ ડેવલપમેન્ટ માણસનું થાય તો એને ભાષા સાથે સંબંધ હોવો જોઈએ, એને સાહિત્ય સાથે સંબંધ હોવો જોઈએ. કારણ કે કોઈ પણ બાબત સમજવા માટે અલ્ટિમેટલી તમારી પાસે શબ્દ છે અને શબ્દ એ ભાષાનો એક ભાગ છે. તમે કોઈ પણ ભાષા ભણતા હોય એની સાથે વાંધો નથી. ઇનફેક્ટ વધારે ભાષાઓ તમે જાણતા હો તો એ વધારે આનંદની વાત છે. આપણે ત્યાંથી નારાયણભાઈ ગાંધીને ગયા, નાનભાઈ દેસાઈને ગયા, લાંબો સમય થયો નથી, માધવભાઈ દેસાઈના દીકરા એ આપણી વચ્ચેથી ગયા અને 2-2.5 વર્ષ જ થયા, પણ એ જુદી જુદી 5-6 ભાષાઓ આરામથી બોલી શકતા હતા, લખી શકતા હતા, અંગ્રેજી ઉપરાંત બીજી 5-6 ભારતીય ભાષાઓ. તો વધારે ભાષાઓ કોઈ જાણતા હોય તો એ તો આનંદની વાત છે, પણ તમે તમારી ભાષા તો સારી રીતે જાણો અને તમારી ભાષા તમારે જો સારી રીતે જાણી હોય તો તમારે કોઈક ને કોઈક રીતે સાહિત્ય સાથેનો થોડો ઘણો સંબંધ, થોડો ઘણો વાંચન, જરૂરી નથી કે તમે એના માટેના મોટા ગ્રંથ વાંચો, પણ પ્રાથમિક સમજ તમારી પાસે હોય તો એનો ઘણો મોટો ફેર પડશે અને એ તમને સમાજ જીવનમાં બહુ ઉપયોગી થશે. આજે તમે ગમે ત્યાં જાઓ તો તમારા મૂળ એ ધરતી સાથે જોડાયેલા રહેશે અને એનો ફાયદો તમને પોતાને સૌથી વિશેષ થશે. તો આ ભાષા સાથે જે જોડાવાની વાત છે એ પણ આમાંથી ઊભી થાય છે.
જો આપણી ભાષા સાથેનો આપણો સંબંધ તૂટી જશે, જે ભાષા આપણે નાનપણથી સાંભળીએ છીએ, બોલીએ છીએ, અહીંયા તો ઉત્તર ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ છે, તો લોકોને ગમે તે લાગતું હોય, પણ આપણો હેંડો અને આપણો હોવે જે બે શબ્દ છે એની પણ એક ફ્લેર છે. અને તમે જુઓ તો કેટલી સરળતાથી ને સહજતાથી લોકો બોલે છે, એની એક ફ્લેર છે. ધીમે ધીમે જો કોલોક્વિયલ લેંગ્વેજ ભૂસાતી જશે, પ્રત્યે પ્રોફેસર ગણેશ દેવી આના વિશે ઘણું મોટું કામ કરે છે, તો પરિસ્થિતિ એ થશે કે એ ભાષાની સાથે સાથે એ સંસ્કૃતિ, એ પ્રદેશનો મિજાજ, એ પ્રદેશનો મિજાજ એ તમને જોવા નહીં મળે. એમાંથી મિજાજ પ્રગટે છે લોકોનો. એને એના સંદર્ભમાં આ લોક સાહિત્ય છે એ મૂળ આ ભાષાની ફ્લેર સાથે જોડાયેલું સાહિત્ય છે. લોક સાહિત્ય એ કોઈ રાજવીઓ માટે રચાયેલું સાહિત્ય નથી. લોક સાહિત્ય કોઈ વિદ્વાનો માટે કે વિદ્વાનો દ્વારા રચાયેલું પણ સાહિત્ય નથી. પણ લોકો જે જીવન જીવે છે અને એની અભિવ્યક્તિ એમણે જે ભાષામાં કરી છે, જે ગીતોમાં કરી છે, એ અભિવ્યક્તિ આનંદની પણ હોઈ શકે, એ અભિવ્યક્તિ વેદનાની પણ હોઈ શકે, એ લોક સાહિત્યમાં જીરાય છે. એટલે કાકા સાહેબે આ લોક સાહિત્યને ચિરંજીવ સાહિત્ય કહ્યું છે, કારણ કે એ લોકોનું સાહિત્ય છે, એ લોકો થકી એનું નિર્માણ થયું છે, લોકો થકી આ સાહિત્ય સચવાયું છે, લોકો થકી આ સાહિત્ય સર્જાયું છે અને લોકોએ એનું સંવર્ધન કર્યું છે. માટે જ્યાં સુધી લોક છે ત્યાં સુધી લોક સાહિત્ય છે. મેઘાણીભાઈ આમ તો એ સમયમાં કલકત્તાથી અહીંયા આવ્યા ત્યારે એમને કોઈક સારી નોકરી મળી ગઈ હોત, કારણ કે અંગ્રેજી ભાષા જાણતા હતા, વાણિયા દીકરા હતા, એટલે કોઈ ધંધો કરી શક્યા હોત. પણ એમને થયું કે હું કંઈક જુદા જ કામ માટે મારું નિર્માણ થયું છે, અને એટલે એમણે સ્વેચ્છાએ અમૃતલાલ શેઠ કરીને રાણપુરના એક તંત્રી હતા, જે સૌરાષ્ટ્ર નામનું પેપર ચલાવતા હતા. સૌરાષ્ટ્ર પેપરનો દબદબો હતો એ વખતે, આઝાદીના જંગમાં સૌરાષ્ટ્ર પેપરનો ઘણો મોટો ફાળો હતો અને અંગ્રેજ સરકારની આંખમાં ખૂંચતું એવું એક આ પેપર હતું. એમને કહ્યું કે તમે અમારે ત્યાં આવો, લખો. એ યાત્રા એમની શરૂ થઈ અને કલકત્તાથી આવ્યા પછી 25-25 વર્ષે એ જીવ્યા, પણ એ 2.5 દાયકામાં એ એકાદ યુગનું કામ કરીને ગયા. એમણે કહ્યું ને કે એવી વાતો કે જે વાતો કોઈ દિવસ નહીં તો લોકો સુધી આવી હોત જ નહીં. સુતા જઈ સ્મશાનમાં એમના વિશે કહેવાયું. કોની કોની વાતો એમણે કરી? સુતા જઈ સ્મશાનમાં એની સોળ્યું તે તાણી, વધુ જીવાડ્યા વાણિયા કંઈક મળતા મેઘાણી. એવા એવા લોકોને એમ એ લયાવ્યા કે લોકોને લાગ્યું કે આ પણ આપણો એક મિજાજ છે, આ પણ આપણું એક સાહિત્ય છે. મેઘાણીભાઈ ગયા પછી જે કેટલીક શ્રદ્ધાંજલિઓ લખાઈ એમાં એના એક વ્યક્તિત્વને ઉજાગર કરે એવી એક વાત લખાઈ છે. કોણ હવે કોદાળી લઈને ધરતી પડ ઢંઢોળે. તમે જે કામ કરો એ તો ધરતીના પડ ઢંઢોળવાનું, ધરતીના પડ ખોતરવાનું, એ ખોતરીને વાતો કાઢવાનું તમારું કામ હતું, અઘરું કામ હતું. કોણ હવે કોદાળી લઈને ધરતી પડ ઢંઢોળે, કોણ હવે સ્મશાન જગાડી ખપી ગયાને ખોળે, કોણ હવે કહેવાનું ગરવા ગૌરવની કહાણી, અમરલોકથી આવ અમારા શાયર મેઘાણી. ખપી ગયા જે વટને ખાતર કોઈને સામું જોતા, ખપી ગયા જે વટને ખાતર કોઈને સામું જોતા, પૂછ પરછ શું કરે પાળીએ નવરા સાક્ષર નોતા, ઢંઢોળ્યા તે ઢીમ ઢળેલા અને પ્રીછી વાત પુરાણી, અમર લોકથી આવ અમારા શાયર મેઘાણી. આખી જે વાતો એ એવી વાતો લઈને આવ્યા કે જે એ ન હોત. દર્શકે સરસ વાત કરી એમની 75મી જન્મજયંતિના પ્રસંગે ચોટીલાની એક જાહેર સભામાં કે મેઘાણી થકી લોકની ઓળખ આપણને થઈ. આ લોક કે જેને આપણે ઓળખતા નહોતા એ લોકની ઓળખ આપણને મેઘાણી થકી થઈ.
અને એને કહ્યું કે ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયર કહ્યા હોય તો એટલા માટે કહ્યા હશે કે લોક અને બાકીનો શિષ્ટ સમાજની વચ્ચે જે ખાઈ હતી એમને એકબીજા તરફનો જે મનમાં પણ પૂર્વગ્રહ અથવા કેટલાક અંશે દુર્ભાવ હતો જે ગેરસમજને કારણે ઊભો થયેલો હશે એ દૂર કરવામાં આ કવિએ મોટો ભાગ ભજવ્યો, આ સંશોધકે મોટો ભાગ ભજવ્યો. વેદની ભીતુને આજ મારે ભાંગવી મંડળાની આખરી ઉમેદ, એવું એક મને લખ્યું છે, એ આ સંદર્ભમાં લખાયું છે. તમે જુઓ કે જે સમયે સાધનો બહુ ટાંચા હતા, કોઈ જગ્યાએ જવું આવવું પહોંચવું એ મુશ્કેલ હતું, એવા સમયમાં એમણે સાહિત્ય એકઠું કર્યું. એટલે ઘણી બધી હેરાનગતિ ભોગવી હશે, શારીરિક હેરાનગતિ તો ખૂબ જ ભોગવી હશે. એવો એક પ્રસંગ પોરબંદરના શ્રી નરોત્તમ પલાણે એ બહેનનો ઇન્ટરવ્યુ પણ લીધેલો. એ બહેનનું નામ એક નાના ગામના બેન છે, ઢેરીબેન એવું નામ છે, મેર કોમના બેન છે. અને મેર કોમને તમે જોયું હોય સૌરાષ્ટ્રનું જેને બેકગ્રાઉન્ડ હશે એને ખ્યાલ હશે, એમની પર્સનાલિટી બહુ જુદી લાગે તમને, સ્ત્રીઓની પુરુષોની બધાની, એમના ફિઝિકલ ફિટનેસ પણ ઘણી અને જુદી જુદા પ્રકારના લોકો તમને લાગે. એમના એક ગામમાં એ ગયા. આ બેન કહે છે કે આ ફેટાવાળા ભાઈ જે આવ્યા અને એમની આંખોમાં જે મમતા હતી, એમના ચહેરાઓ પર જે ઉત્સુકતા હતી, એ જોઈને આ અતિથિ એવા હતા કે કોઈ પણ એમ થાય કે તમે આવો એવું કહેવાનું મન થાય. આખી સવારથી શરૂ કરીને એમણે નાની નાની ઝીણી ઝીણી વાતો, જેટલા પણ ગીતો એમને ત્યાંથી મળી શક્યા એ લખ્યા, કેટલાક ગાયા, કેટલાક રાસડે બહેનો રમી તો એમણે પણ સાથે સાથે ગીતો ગાયા, અને એટલો બધો આનંદ પ્રમોદથી સમય ગયો. પણ એક વાત એમણે બહુ સરસ લખી છે કે આ કવિની રુજુતાનો પણ એમાંથી ખ્યાલ આવે છે. ગામડામાં બેકગ્રાઉન્ડ તમને ખબર હશે કે બહેનો નીચે રાંધવા બેસે, હવે આપણે સ્ટેન્ડિંગ કિચન ને આ બધું ઘણું બધું થઈ ગયું છે, એટલે કાળક્રમે નીચે બેસીને રાંધવાનું થોડા વર્ષો પછી કોઈને કહીએ તો બહુ નવાઈ લાગશે, અથવા એને આપણે મ્યુઝિયમમાં ક્યાંક મૂકવું પડશે. આ બધા પેઢીના લોકોએ તો જોયું હોય, પણ પછીની પેઢીને કેવું પડશે આ રીતે નીચે બેસીને લોકો રાંધતા હતા. ત્યારે જો કે સદભાગ્ય કેટલાક રોગ આજે સહેજે સહેજે થાય છે અને ન થાય તો નવાઈ લાગે છે, એવા થતા નહોતા, એ પણ એક એનો ફાયદો હતો. એણે કહ્યું કે હું તો નીચે બેસીને રાંધતી હતી, જમવાનું બનાવતી હતી, કુકિંગ કરતી હતી, પણ બાજુમાં એને સરસ મજાનો ચાકડો, ગામડામાં ચાકડા હોય છે એ મહેમાન આવે તો એનો ઉપયોગ કરે, સરસ હોય એ બેસવા માટે આપ્યો, તો એમણે એ ચાકડો હડસેલીને નીચે બેસી ગયા. એટલે ડેલીબેન કહે છે કે મેં એમને પૂછ્યું કે તમારા કપડાં મેલા થશે, સફેદ કપડાં છે, ધૂળ લાગશે, તમે આ ચાકડો વાપરો ને એટલા માટે તમને આપ્યો છે. તો એણે કહ્યું કે આ રાંધનારી છે જે જમવાનું બનાવે છે એ નીચે બેસે, અને જમનારા ઉપર બેસે તો અન્યાયની વાત કહેવાય. તમે જો એક આમ આમ એક નાની વાત લાગે, પણ કયા પ્રકારનો વિચાર માણસનો હશે. બીજે દિવસે સવારે બીજા ગામ જતા હતા ત્યારે ઘણી વખત બસની સેવાઓ પણ લાંબા કલાકો પછી મળતી, કેટલાક ગામડાઓ મળતી પણ નહીં. એટલે એ વખતે એક પ્રથા હતી કે કોઈ પણ બળદગાડું હોય એ એમને નજીકના સ્ટેશન સુધી મૂકી આવે, 4-5 માઇલ સુધી જવાનું હોય તો બળદગાડું જઈને મૂકી આવે, નામના માટે પણ રાખેલું. એ બેઠા નહીં ગાડામાં, એમણે કહ્યું કે કોઈ સ્વસ્થ માણસ હોય, એ કોઈ સ્વસ્થ પશુ ઉપર પોતાનો ભાર મૂકે, માણસ સ્વસ્થ હોય, એમણે કહ્યું બીમાર હોય ને બેસે તો બરાબર છે, પણ સ્વસ્થ માણસ હોય ને કોઈ પશુ ઉપર પોતાનો ભાર મૂકે અને પ્રવાસ કરે તો એના કરતા પ્રવાસ ન કરવો સારો. એટલે એમણે આગ્રહ રાખ્યો અને ચાલીને ગયા. તો એક એક એવા પ્રકારનું વ્યક્તિત્વ કે જેને કારણે એ લોકોના ઘર સુધી પહોંચી શક્યા, લોકોના હૃદય સુધી પહોંચી શક્યા, અને લોકોના હૃદય સુધી પહોંચીને આ વાતો એ બહાર લઈ શક્યા. એમણે સરસ એક વાતનો ઉલ્લેખ કર્યો પટેલ સાહેબે, એ 1931ની ઘટનાનો ઉલ્લેખ કર્યો કે જે બીજી ગોળમેજી પરિષદનો પ્રસંગ હતો, જેમાં ગાંધીને થોડી ગળમથલ હતી કે ગોળમેજી પરિષદમાં જવું કે ન જવું, કારણ કે અંગ્રેજોની દાનત એમને સારી નહોતી લાગતી, હમણાં જ દાંડી કૂચ પૂરી થઈ હતી.
અને ગોળમેજી પરિષદમાં ગયા પછી પણ કોઈ ચોક્કસ પરિણામો આવશે કે કેમ એના વિશે શંકા હતી. પણ સરવાળે ઘણા બધા ડાયલોગોએ કહ્યું કે તમારે ગોળમેજી પરિષદમાં જવું જોઈએ, કારણ કે વિશ્વ આખાને તમારી રાહ છે, તમે શું બોલશો એની રાહ છે, તમે શું કહેશો એની રાહ છે, માટે તમારે ત્યાં જવું જોઈએ. એટલે સરવાળે જવા માટે તૈયાર થયા. મેઘાણીભાઈ તૈયાર થયા, ગાંધીજી તૈયાર થયા, એટલે દેશમાં એ મોટી ચર્ચાનો વિષય થયો. સ્વાભાવિક રીતે લોકો એ ચર્ચા કરે, મીડિયામાં એના વિશે ઘણું બધું લખાય, ઘણા બધા લોકો એની તરફેણમાં એની વિરુદ્ધમાં અભિપ્રાય વ્યક્ત કરે, આ બધું સ્વાભાવિક રીતે થાય. એટલે જે દિવસે 28 ઓગસ્ટે મેઘાણીભાઈનો જન્મદિવસ છે અને 29 ઓક્ટોબરે આ જ મહિનામાં મુંબઈથી ગાંધીજી નીકળ્યા, આ મહિનાની 29મી તારીખે 1931માં, તો તે દિવસે એક કાવ્ય બનાવીને અમૃતલાલભાઈને થયું, જે તંત્રી સૌરાષ્ટ્રના હતા એને, કે મેઘાણીએ એક કાવ્ય લખવું જોઈએ કે જેમાં ગાંધીજીની મનોસ્થિતિનું વર્ણન હોય, કે આ બહારનું જગતને તો મીડિયામાં રિપોર્ટ્સ આવે છે પણ ગાંધી શું વિચારે છે, ગાંધી માટે આપણા લોકો શું વિચારે છે, એનો વિચાર એ કાવ્યમાં થવો જોઈએ. એમણે રાણપુરમાં એ કાવ્ય લખ્યું પણ પછી 2 કે 2.5 દિવસ પછી તો ગાંધીજીને નીકળવાનો ટાઈમ થઈ ગયો. એટલે રાણપુરથી તે વખતે તો સાધનોની બહુ અછત હોવા છતાં એના બધી કોપીઓ કરી અને મુંબઈ ગાંધીજીની જે સ્ટીમર જતી હતી તે દિવસે બોર્ડ ઉપર જઈને એ કાવ્ય વેચવામાં આવ્યું, જેનો હમણાં ઉલ્લેખ થયો, છેલ્લો કટોરો. એમાં આ ગાંધીજીની વેદનાનું એકદમ સુંદર ચિત્ર છે. જાણે કોઈ કે ગાંધીજીએ કહ્યું, માધવભાઈ લખ્યું પણ છે, કે કોઈ કે અંધાર પછેડો ઓઢીને બાપુના જીવન બાપુની દૈનિક રોજનીશીને છેલ્લા 30 દિવસથી બરાબર જોયું હોય અને લખ્યું હોય, એવું આ કવિએ લખ્યું છે. જેવું કવિએ લખ્યું છે એવી જ પ્રતિતિ બાપુને થઈ છે એવું માધવભાઈ લખ્યું છે. બાપુએ પણ કહ્યું, સ્ટીમર આગળ ગઈ પછી કાગળો વાંચતા વાંચતા આ કાગળ પણ એમણે વાંચ્યો, ત્યારે એમણે કહ્યું કે મારા મનની જે સ્થિતિ છે, મારા જે મનના ભાવ છે, એનું બિલકુલ તાદૃશ્ય નિરૂપણ આ કાવ્યમાં થયો છે. છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ. સામાન્ય રીતે આવો આગે તો થાય નહીં ને, ઝેરનો કટોરો પીવા માટે આપણે ત્યાં બહુ તો ચા કોફીનો આગ્રહ થાય, ગુજરાત સિવાયના રાજ્યોમાં બીજો પણ આગ્રહ થાય, પણ આવો આગ્રહ તો એટલે ગુજરાતમાં નથી થતો એવો નહીં, પણ એ જાહેર નથી થતો એમ, પણ આવો તો આગ્રહ થાય જ નહીં ને. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા, તમે તો સાગરને પી જાઓ એવા છો, સાગર પીનારા અંજલી નવ ઢોળજો બાપુ. હવે આ સાગર પીનારાને અંજલીની શું તકલીફ થાય, તમે જો માણસની કઈ સ્થિતિ હશે, ગાંધી કયા લેવલના હશે, એને કવિએ ક્યાં મૂક્યા. આ બાબત એવી છે કે આજકાલ કેટલાક લોકો માટે લોકો કાવ્ય લખે છે પણ વાંચીને પછી લોકોને કાવ્ય ગમે પણ મનમાં સમજે કે જેને માટે લખાયું છે ત્યાં આવા નથી. એ તો આજે આપણે સમજીએ છીએ કદાચ બોલતા ન હોય, પણ ત્યારે તો લોકોને પ્રતીતિ હતી કે જેને માટે લખ્યું છે બિલકુલ આવા જ છે, આનેથી કદાચ વિશેષ છે પણ ઓછા તો નહીં છે. લખ્યું, અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું. તમારું જીવન કેવું હતું, સતત વિશ્વાસ ઉપર ગયું. અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું, ધૂળતો દગલબાજો થકી પડ્યું બનારું. સામે તમને મળ્યા ધૂળતો અને દગલબાજો ઘણા બધા મળ્યા. એ અહીંયા જે છેલ્લા વાઇસરોય તો બહુ જાણીતા હતા આપણે ત્યાં, પણ એની પહેલાના જે વાઇસરોય હતા એ લીન લિથગો કહીને હતા, લાસ્ટ બધવાનું. એ લીન લિથગો એ ગાંધીજીને હેરાન કરવામાં કંઈ બાકી ના રાખ્યું. એટલે એને લુઈ ફિશર નામના એક યુરોપિયન પત્રકારે અહીંયા ફરવા આવ્યા અહીંની પરિસ્થિતિનું ચિત્રણ કરવા, ત્યારે લીન લિથગોને પૂછ્યું કે હિન્દુસ્તાનમાં જોવા જેવી કઈ ચીજ છે સૌથી વધારે જે જોવી જોઈએ, અને કહ્યું કે ગાંધી. પછી કહ્યું કે
નથી સૂતો નથી સુવા દેતો વાઇસરોય કહે છે. આથી એ કોઈ ધાર્મિક સંસ્થામાં પડી રહ્યો હોત ને પૂજા અને પાઠ કરતો હોત તો આપણે ચિંતા ઓછી હતી, પણ એને રાજકારણનો ચસ્કો લાગ્યો અને આપણી ચિંતા વધારી દીધી. અને પછી એક એવું વાક્ય બોલે છે કે જે વખતે કોઈ અંગ્રેજ અધિકારી બોલે નહીં તે વખતે ચર્ચિલની બોલવાલા હતી, કારણ કે ચર્ચિલને કારણે બીજા વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ જીતું હતું એવું માનવામાં આવતું અને એમાં તથ્ય પણ છે. એણે કહ્યું કે ચર્ચિલનું મનોબળ આપણે માનીએ છીએ ને કે બહુ જબરજસ્ત છે. પેલો પત્રકાર કે હા આપણે એવું માનીએ છીએ, એવું છે પણ ખરું. તો એ કહે કે આની પાસે તો કોઈ ચર્ચિલ હિસાબ માનતે નથી. ત્યાંથી મારા વાઈફ ને મારા છોકરાઓ આના પણ આપી છે, આની મજબૂરી જો કે એને આ ગાંધી તરફ એના છોકરાઓ એમ થાય છે કે ગાંધી મોટો માણસ છે, એના વાઇફને જે ઇંગ્લેન્ડમાં હજારો માઇલ દૂર પડી છે એને પણ લાગે છે ગાંધી એ જુદા પ્રકારનો માણસ. એટલે કહ્યું ધૂળતો દગલ બાજો થકી પડ્યું પનારું, હવે આ આખરી ઓશી કડે શિર સોંપવું બાપુ. હવે આ છેલ્લી વખત જે આવો આખરી ઓશી કડે શિર સોંપવું બાપુ, કાપે ભલે ગરદન બહુમાં બહુ શું કરશે, આથી વધારે તો કઈ નહીં કરે ને, કપટી હશે જુલમી હશે તો ગરદન કાપશે, કાપે ભલે ગરદન રીપુ મન માપવું બાપુ. પણ તમે બેરોમીટર લઈને જઈ આવો અને વિશ્વમાં શું ચાલે છે જોઈ આવો, તમે નહીં જાઓ તો શું થશે. કવિ કવિ એ વાત પણ ગાંધીજીને કહે, જગ મારશે મેણા કે ના આવ્યો આત્મજ્ઞાની, આ તો મંદિરમાં બેસવાને પૂજા કરવાને જ લાયક છે, આ ક્યાં રાજનેતા થવાને લાયક છે. આત્મજ્ઞાની છે પણ ક્યાં દુનિયાના પ્રશ્નો લઈને ઊભો રહે છે. જગ મારશે મેણા ના આવ્યો આત્મજ્ઞાની, ના આવ્યો ગુમાની, ગુમાની છે પોલ પોતાની પીછાણી, એ તો એનું જ પોલું હશે એટલે ના આવ્યો. આઝાદ માનવ જાત આકુળ થઈ રહી બાપુ, તારી તબીબી કાજ એ તલસી રહી બાપુ. તારું તો તને ઓપરેશન ટેબલ ઉપર હવે તમને લેવાના છે બાપુ, એટલે જરૂર જઈ આવું. પછી કે છે બહુ સરસ શબ્દો લખ્યા છે, અમારી સ્થિતિ શું છે અત્યારે, જપતી દંડ દંડા મારના. દેશમાં પરિસ્થિતિ કેવી છે, ચાબુ જપતી દંડ દંડા મારના, જીવતા એ કબ્રસ્તાન કારાગારના, એમાં થોડા ઘણા છંટકાવ ગોળી બારના. તમે જો કેવો માહોલ કવિએ બતાવ્યો, આટલું કહ્યા પછી કવિને લાગ્યું કે બાપુને ચિંતા થશે દેશની, અમારી પોતાના ભાઈઓની કે આવી ખરાબ સ્થિતિમાં જુએ છે. એટલે વાતને વાળી લેતા સરસ રીતે પછી કહે છે કે એ તો બધું જરી ગયું, કોઠે પડ્યું બાપુ, ફૂલ સમા આમ હૈયા તમે લોઢે ઘડ્યા બાપુ. તમે તમે અમારો ઉછેર જ એવો કર્યો છે કે આ ભલે થતું, આ ભલે ચાબુ પણ મારે દંડા પણ મારે, દંડ પણ કરે કારાગારમાં પણ પૂરે, પણ અમારી અમારું જે ઘડતર તમે કર્યું છે એવું છે કે એમાં અમને કોઈ મુશ્કેલી નહીં પડે. પણ છેલ્લી ત્રણ ચાર પંક્તિઓમાં જે કવિએ લખ્યું એ અદ્ભુત લખ્યું છે, કદાચ ગાંધીજીને મને લાગે છે કે અસર કરી ગયું હશે, કારણ કે ગાંધીના મનની બરાબર વાતને એમણે સ્પર્શી છે. એમણે લખ્યું કે જ્યાં બાપ જ્યાં બાપ માતા આખલાને નાથવાને, એક તો આખલો અને તે માતો, એટલે એ શબ્દ તમે જુઓ કે રાક્ષસી શક્તિ અને એ પણ ગાંડી થયેલી અનકંટ્રોલ. જ્યાં બાપ માતા આખલાને નાથવાને, જ્યાં વિશ્વ હત્યા ઉપર જળ છાંટવાને, જ્યાં સાત સાગર પાર સેતુ બાંધવાને, પછી લખ્યું ઘનઘોર વનની વાટને અજવાળતો બાપુ. જ્યાં જાય છે ત્યાં તો પ્રકાશ, તું જાય છે ત્યાં પ્રકાશ આવે છે. નહેરુએ કહ્યું હતું, નહેરુએ એક જ વાક્ય કહ્યું કે કહ્યું ગાંધીજી ગુજરી ગયા સમાચાર મળ્યા, જાણે કહ્યું કે આપણા જીવનમાંથી પ્રકાશ ગયો. તો જો નહેરુની જે ઇન્સ્ટન્ટ રિએક્શન છે
આપણા જીવનમાંથી પ્રકાશ થયો, ધ લાઈટ હેઝ ગોન. અહીંયા લખે છે, ઘનઘોર વનની વાટને અજવાળતો બાપુ, વિકરાળ કેસરિયાળ ને પંપાળતો બાપુ. ત્યારે પનારો કોની જોડે મળ્યો? વિકરાળ છે ને કેસરિયાળ છે, સિંહ છે, હિંસક છે, પણ એને પંપાળીને કામ લે છે તું. વિકરાળ કેસરિયાળને કેસરિયાળને પંપાળતો બાપુ. હવે લખે છે, ચાલ્યો જજે, કારણ તું જ ભૂમિનો ભગવાન છે બાપુ. તારે તો કોઈ માર્ગદર્શનની જરૂર જ ક્યાં છે? તારો ગાઈડ તો સાક્ષાત પરમેશ્વર. અને વાત કરી છે ને ગાંધીજી વખતો વખત આ વાત કહી પણ છે કે જીવનના ઘણા પ્રશ્નોના જ્યારે મને ઉકેલ નથી મળ્યા ત્યારે હું ભગવદ્ ગીતા પાસે ગયો છું. આ વાત એમણે કહી છે. ઘનઘોર વનની વાટને અજવાળતો બાપુ, વિકરાળ કેસરિયાળને પંપાળતો બાપુ, ચાલો જજે, તુજ ભૂમિયો ભગવાન છે બાપુ, છેલ્લો કટોરો ઝેરનો પી આવજે બાપુ. આ કાવ્ય પ્રસિદ્ધ પણ બહુ થયું અને સમયસર લખાયું, એનો સંતોષ પણ થયો. પણ આ બાજુ તમે જુઓ, એ જ ગાંધી આમાં જે લખ્યું છે એ પ્રમાણે ત્યાં જઈને, એ તો બ્રિટિશ સરકારના મહેમાન હતા એટલે રાજ્યની કોઈ વ્યવસ્થા પ્રમાણે એને એને ઉતારો પણ આપ્યો, રાજ્ય એમની વ્યવસ્થા પણ કરી હોત, જે પ્રોટોકોલ પ્રમાણે અમારે આજે પણ થાય છે, તે દિવસે પણ પ્રોટોકોલ. આ પ્રોટોકોલ તો આપણે શીખ્યા છે બ્રિટિશરો પાસે અને હજી ટકાવી રાખ્યું છે. હવે એનો કેટલો રિલેવન્સ છે એ તો ખબર નથી, પણ છે. તો એ કહે છે કે એમણે ત્યાં ન ઉતર્યા. એ કિંગ્સલી હોલ નામનો એક ઇંગ્લેન્ડનો વિસ્તાર છે. હમણાં હું ગયો ત્યારે કોઈકને મેં પૂછ્યું હતું કે આ કિંગ્સલી હોલની અત્યારે શું સ્થિતિ છે, મારે જવું હતું, પણ એમણે કહ્યું ખાસ દૂર થશે ત્યાં જવાનું લંડનમાં. તો એ સામાન્ય લોકો તે દિવસે પણ વસતા હતા અને આજે પણ ત્યાં સામાન્ય લોકો વસે છે, જે વેલ ટુ ડુ કે પોશ એરિયા નથી. એ તે દિવસે પણ એને કહ્યું કે એવો જ વિસ્તાર હતો, શ્રમિકો ત્યાં રહેતા હતા અને આજે પણ શ્રમિકો મજદૂરો એ પ્રકારના લોકો રહે છે. એ ત્યાં એક મ્યુરિયલ લેસ્ટર નામના બેનના એક નાના આશ્રમ જેવા ઘરમાં એ ત્યાં જઈને રહ્યા. ચપાવાળાઓએ આજની જેવું જ વિકેશભાઈ તમારા નાતીલાઓએ બધાએ તે દિવસે લખ્યું એમની એમના આગમન ટાણે છપાવો લખ્યું. આપણે આજે ફરિયાદ કરવાનું કારણ નથી. એમણે લખ્યું કે બહુ જ વિચિત્ર ટેવ વાળો માણસ ઇંગ્લેન્ડમાં આવી રહ્યો છે. તો વિચિત્ર ટેવ શું છે કે બકરીનું દૂધ પીવે છે. ગાંધીના આખી પર્સનાલિટીમાં તમે જુઓ એમને શું દેખાયું, એ બકરીનું દૂધ પીવે છે. પછી તો કે ગમે ત્યારે આંખો વિચીને પ્રાર્થના કરવા બેસી જાય છે. એના દુર્ગુણો બીજા શું કહેવા, આ એમને દુર્ગુણો ગાયા. પણ સાહેબ એ તો પ્રજાનો એક નાનો વર્ગ, પણ પ્રજાનો મોટો વર્ગ અને ખાસ કરીને સામાન્ય લોકો એ આ બેને લખ્યું છે. એ પોતે અંગ્રેજ છે, એને લખ્યું છે કે અમારી સ્ત્રીઓ એના નાના નાના છોકરા એની કૂખમાં તેડીને રસ્તે ઊભી રહેતી, ગાંધી નીકળવાનો હોય રસ્તે, અને એના છોકરાઓને પગે લગાડતી કે જો એક માણસ જાય છે એના એને એને દર્શન કરો. આ લોકોનો પ્રતિભાવ હતો અને આ બાકીના લોકોનો પ્રતિભાવ હતો. એટલે અત્યારે હું વાત એ કરતો કે આપણે બહુ ફરિયાદ કરવા જેવું નથી અત્યારે પણ. આ જે રિપોર્ટિંગમાં લગભગ આ સુધી થાય છે, અહીંયા 1000 વસ્તુ સારી બની હોય અને તો એના વિશે આવું મુશ્કેલ છે, પણ એકાદ નાની ઘટના કે જેમાં કોઈ ક્ષતિ અથવા માની લીધેલી ક્ષતિ હોય તો એના વિશે સારું એવું આવી શકે. એટલે એ પરિસ્થિતિ તે દિવસે પણ હશે. એટલે આ માણસ તમે જુઓ કે મેઘાણીભાઈએ જેમ લખ્યું એમ ત્યાં જઈને કશું મેળવી ન શક્યા, કારણ કે સરકારનો ઈરાદો હતો જ નહીં કંઈ આપવાનો, પણ એક મોટી પ્રજાનો પ્રેમ મેળવીને પાછા આવ્યા. એક વિશાળ જનસમૂહને થયું કે આ જે કરતા હોય, આ જે કરી રહ્યા હોય એ સાચું કરી રહ્યા છે, એનું ચિત્રણ આની અંદર થયું છે.
એક છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરવા માંગુ છું. તે સમગ્ર આઝાદી જંગની જે પ્રક્રિયા હતી એમાં અનેક લોકોએ પોતાના બલિદાન આપ્યા. આ પોતે પત્રકાર હતા, મેઘાણી લોક સાહિત્યકાર હતા, સંશોધક હતા, ઉપરાંત સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. એટલે એણે 1930ની 12મી માર્ચે દાંડી કૂચ શરૂ થઈ, જે 6 એપ્રિલ 1930 દાંડીમાં જઈને પૂરી થઈ, 241 માઇલની લાંબી યાત્રા. તો એ શરૂ થઈ ત્યારે એમણે કેટલાક ગીતો લખ્યા. એમને નાની એવી પુસ્તિકા હતી સિંધુડો કરીને, એની સરકારે તરત જ એને જપ્ત કરી, એના ઉપર પ્રતિબંધ મૂક્યો. અને આમ તમે જુઓ ને તો અમારો એવો અનુભવ છે કે જે પુસ્તકો ઉપર, જે ફિલ્મો ઉપર પ્રતિબંધ મુકાય છે એની વધારે વધારે લોકો વાંચે છે, જુએ છે. એટલે હવે ઘણા લોકો એવું ઈચ્છતા હોય છે કે મારી બુક ઉપર પ્રતિબંધ મુકાય તો સારું, મારી ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકાય તો સારું. હમણાં છેલ્લે પેલી જે નિર્ભયાવાળી ઘટના બની પછી ઇન્ડિયા ડોટર્સ ઉપર એક કોઈ કે બનાવી ફિલ્મ, ફિલ્મ બહુ સાધારણ હતી, ઘણા બધા અંશે વિકૃત પણ હતી, પણ ભારત સરકારે ન કરવા જેવું કાર્ય કર્યું કે એના ઉપર પ્રતિબંધ મૂક્યો. કારણ કે પ્રતિબંધ હવે પોસિબલ નથી આ યુગમાં, આ ઇન્ટરનેટ ને યુટ્યુબના જમાનામાં કોઈ પણ વસ્તુ ઉપર કમશી રીતે પ્રતિબંધ મૂકવો. એટલે ઘણા બધા લોકોએ જોઈ, વધારે જોઈ જે અધરવાઇઝ ન જોઈ હોય. એટલે આ પ્રતિબંધ મુજબ લોકોએ તો વાંચી અને ગાયું, પણ પછી મેઘાણીભાઈ ધરપકડ પણ થઈ. એ ધરપકડ થઈ એમાં પણ મેઘાણીભાઈએ જે કહ્યું, એમણે કહ્યું કે મારી સામે જે આરોપનામું મૂકવામાં આવ્યું છે એમાં જે દિવસે મને બતાવવામાં આવ્યું છે કે મેં ભાષણ કર્યું ને અંગ્રેજ સરકાર વિરુદ્ધ ભાષણ કર્યું, તે દિવસે હું મારા ઘરે સૂતો હતો. એટલે અમારા કાગળો તો મને લાગે પહેલેથી આવા જ તૈયાર થતા. પણ એમણે કહ્યું કે તમારે તો એની સાથે કંઈ નિસ્બત નથી, સજા જ કરવાને છે, એટલે તમારે જે કરવું હોય તે કરો, પણ મને એ ગીત રજૂ કરવાની છૂટ આપો. સામાન્ય રીતે એવું બને નહીં, પણ એ ધંધુકાની અદાલતમાં આજે પણ એ સ્થળ છે, પંચાયતનું રેસ્ટ હાઉસ છે. હું અમદાવાદ જિલ્લામાં કામ કર્યો ત્યારે ઘણીવાર રેસ્ટ હાઉસમાં ગયો છું, રહ્યો છું. ત્યાં 12 ખુલ્લી જગ્યા છે, ત્યાં આ કોર્ટ બેસતી હતી. એમણે કહ્યું કહો, એમાં એમણે આ દેશની લોકોની વેદના વ્યક્ત કરી છે. એકાદ બે કડી એની આપણે સંભળાવું, પછી આ વાત પૂરી કરીએ. એમણે કહ્યું કે આ વેદનાની વાત છે, તમે જેને માટે મને સજા આપવાના છો તો આપો, પણ આ અમારી વેદના છે, અમારે મુક્તિ જોઈએ છે, અમારે પરાધીનતામાંથી મુક્તિ મેળવી છે, અમારે કોઈ પ્રજા સાથેનું યુદ્ધ નથી, અંગ્રેજ સાથેનું યુદ્ધ નથી, પણ જે આ સિસ્ટમ છે, જે આ રૂલ છે એ અન્યાયી છે, એ શોષણ કરતા છે, અને માટે અમારે એમાંથી મુક્તિ જોઈએ છે. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, બહુ સરસ લખ્યું છે, કરેલા ચીરતી કંપાવતી અંભય કથાઓ, મરેલાના રુધિર ને જીવતાના આંસુરાઓ, સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુઓ. ઈશ્વરને કહે છે કે બીજો તો તને કયો અર્ઘ્ય આપીએ, પણ અમારી વેદનાઓનો અર્ઘ્ય અમે તને આપીએ છીએ. હજારો વર્ષની જૂની અમારી મરેલાના રુધિર અને જીવતાના આંસુરાઓ. પછી કહે છે પ્રભુજી પેખજો, હવે તમે સાંભળી લેજો, આ છે અમારું યુદ્ધ છેલ્લું, આ લડાઈ હવે આરપારની છે, બતાવો હોય જો કારણ અમારું લેશ મેળું. અમે કહીએ એમાં કોઈ તમને ખરાબ લાગતું હોય તમને કહો કે અમે શું ખરાબ કરીએ છીએ, અમારી મુક્તિ માટેનું યુદ્ધ છે, બતાવો હોય જો કારણ અમારું લેશ મેળું, અમારા આંસુડાને લોહીની ધારે ધુવેલું, દુઆ માંગી રહ્યું જો સૈન્ય અમ તત્પર ઉભેલું. જુઓ આ તાત ખુલ્લા મૂકિયા અંતર અમારા, જુઓ હર રક્તથી ઝરતી હજારો રક્ત ધારા, જુઓ છાના જલે અન્યાયના અગ્નિ ધખારા, સમર્પણ હો તને એ સર્વ પ્યારા. આ બધું તને સમર્પણ છે, ઈશ્વરને સંબોધિત કહે છે. નથી જાણ્યો અમારે પંથ શી આફત ખડી છે, આ કડી બહુ જાણીતી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. હિન્દુ ચાચા આનો ઉપયોગ કરતા હતા એમના
જે ગુજરાત ને પ્રાંત તરીકે નવ ગુજરાતની જે ચળવળ ચાલતી હતી ત્યારે હિન્દુ ચાચા આ કડીનો એમના ભાષણમાં વારંવાર ઉપયોગ કરતા હતા. નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે, જીવે માં માવડી એક આજ મરવાની ઘડી છે, ફિકરશી જ્યાં લગી તારી અવોપન આખરી છે. આ આખું કાવ્ય એમને બોલ્યા તે લોકોને તો ખૂબ ગમ્યું, પણ ન્યાયાધીશની આંખમાં પણ ન્યાયાધીશની આંખ ભીની થઈ એવું લખાયું છે. કારણ કે મૂળ તો એ પણ ઇન્ડિયન હતા અને એમની ફરજ બજાવતા. આ આ આ સમય જ એવો હતો કે જે સામા માણસના દિલ ઉપર અસર કરી. આ 1922ના અમદાવાદના અત્યારનું શાહીબાગમાં સર્કિટ હાઉસ છે ત્યાં ગાંધીજી ઉપર કેસ ચાલ્યો હતો. ત્યાં ન્યાયમૂર્તિ એમને સજા કરી. સજા કર્યા પછી અનયુઝવલ વાત એમને કરી, જે સામાન્ય રીતે તો બ્રિટિશ ન્યાયાધીશ હતા. એને કહ્યું કે મિસ્ટર ગાંધી, જો કદાચ હું આ સજા કરું છું એ તો એટલા માટે કરું છું કે તમે તમારો ગુનો કબૂલ કરો છો. એટલું જ નહીં, તમે એમ પણ કહો છો કે આ ગુના માટે જે કોઈ આકરી સજા હોય મને આપવી જોઈએ એવું પણ તમે કહો છો, એટલે મારી પાસે બીજો વિકલ્પ જ નથી આકરી સજા આપવા સિવાય. પણ જો બ્રિટિશ ઇંગ્લેન્ડની મહારાણીને એક અધિકાર છે કોઈની સજા ઓછી કરવાનો, જે આપણે ત્યાં રાષ્ટ્રપતિને પણ છે, એમની પાસેથી જ પરંપરા છે, એ આ તમારી સજા ઓછી કરશે તો સૌથી વધારે આનંદ એનો મને થશે. તમે જુઓ ન્યાયાધીશ તો જીતાઈ ગયો, ચુકાદો તો એને જ એને સખત આપ્યો, પણ એ ગાંધીની વાતથી તો જીતાઈ ગયા હતા, ગાંધી ભક્ત થઈ ગયો હતો. તો આ જે પેઢી છે જેના વિશે મેં ઘણી ઘણી વાતો લખી, એ પેઢી એમણે ઉલ્લેખ પણ કર્યો કે સ્વાતંત્ર્ય સેનાની, અને આ ઘણી બધી કુરબાનીઓ પછી મળેલું સ્વાતંત્ર્ય છે. આજે જે તમે જે ભોગવી રહ્યા છો, આપણે બધા જે ભોગવી રહ્યા છીએ, જે મુક્તિની હવા ભોગવી રહ્યા છીએ, આપણે જે કરવું હોય આપણે કરી શકીએ એની હવા ભોગવી રહ્યા છીએ, એ ઘણા બધા લોહી રેડીને આપણે મેળવવું છે. કૃષ્ણલાલ સિદ્ધરાણીએ લખ્યું છે, રુધિર થકી જે મેળવ્યું, જે આપણે લોહી રેડીને મેળવ્યું હોય ને એ રુધિર થકી પડે રક્ષવું. એના તરફ જો જાગૃતિ હટે તો ફરી પરિસ્થિતિ ક્યારે ખરાબ થાય નક્કી નથી, કારણ કે રુધિર થકી જે મેળવ્યું એ રુધિર થકી પડે રક્ષવું. એટલે એ આપણા યુવાનો માટે આ સાંપ્રતવાદ છે કે જે આખી જે ચળવળ ચાલી એમાં એમણે એમના ઉત્તમ સમયનો, એમણે એમની ઉત્તમ શક્તિઓનો ઘણો મોટો ભોગ આપ્યો કે જેથી આવનારી પેઢીઓ આવા સરસ વાતાવરણમાં ભણી શકે, આવનારી પેઢીઓ આ દેશનું નિર્માણ કરી શકે, આવનારી પેઢીના અનેક લોકો આ દેશને ફરી ઉન્નતિના શિખર પર લઈ જઈ શકે, એના માટે આ લોકો જીવન જીવી ગયા. અને એટલે જ આ લોક સાહિત્યની વાતો, આ મેઘાણીભાઈની વાતો મને ચોક્કસ એમ લાગે છે કે તમને જ્યારે જેટલો પણ સમય મળે, આ એક સર્જકની પણ બાકીના કોઈ પણ સર્જકના જીવન વિશે, આપણા શાસ્ત્રો વિશે, આપણા ઉપનિષદો વિશે, આપણા ઇતિહાસ વિશે, જગતની પ્રશિષ્ટ નવલકથાઓ વિશે જેટલું પણ વાંચવાનું જ્યારે જેટલો સમય મળે ત્યારે વાંચશો, તમને લાગશે કે તમારી આંતર સમૃદ્ધિ એમાંથી વધે છે, જે બીજી કોઈ રીતે નહીં વધે. અને એટલા માટે એનું જેટલું પણ આચમન લઈ શકાય એવું લેવું એ આપણા માટે હિતા હોય છે. એવા જ એક વ્યાપક સંદર્ભને લઈને આ જે શૃંખલા અહીંયા શરૂ કરવામાં આવી છે એનો આનંદ વ્યક્ત કરું છું, અભિનંદન આપું છું. તમારા બધાની સાથે આ સુંદર કેમ્પસમાં આવવાનું, બધાને મળવાનું અને વાત કરવાનું થયું એની મને પ્રસન્નતા છે. આપ સૌનો ખૂબ આભાર માનું છું. છેલ્લા લગભગ એકાદ કલાકથી આપણને સૌને લોક સાહિત્યના રસમાં તરબોળ કરવા બદલ શ્રી વસંતભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમના પ્રવક્તા તરીકે
સ્પીચ તૈયાર કરતી વખતે શ્રી ભીખેશભાઈ ભટ્ટ સાથે જ્યારે વાર્તાલાપ થતો હતો એ દરમિયાન એક સુંદર પ્રસંગ જાણવા મળ્યો જે હું આજે આપની સમક્ષ રજૂ કરું છું. એકવાર પૂજ્ય સચ્ચિદાનંદ સ્વામી એમના ઇન્ટરવ્યુ દરમિયાન એમને પૂછવામાં આવ્યું કે આપ આટલા વર્ષોથી આધ્યાત્મિક સાધના કરો છો તો શું આપણને આપને ભગવાનનો એ લોકસાહિત્ય મજી રહે છે. એટલે કાકા સાહેબે આ લોકસાહિત્યને ચિરંજીવ સાહિત્ય કહ્યું છે, કારણ કે એ લોકોનું સાહિત્ય છે, એ લોકો થકી એનું નિર્માણ થયું છે, લોકો થકી આ સાહિત્ય સચવાયું છે, લોકો થકી આ સાહિત્ય સર્જાયું છે અને લોકોએ એનું સંવર્ધન કર્યું છે. અને માટે જ્યાં સુધી લોક છે ત્યાં સુધી લોક સાહિત્ય છે. મેઘાણીભાઈ આમ તો એ સમયમાં કલકત્તા થી અહીંયા આવ્યા ત્યારે એમને કોઈક સારી નોકરી મળી ગઈ હોત, કારણ કે અંગ્રેજી ભાષા જાણતા હતા, વાણિયા દીકરા હતા, એટલે કોઈ ધંધો કરી શક્યા હોત. પણ એમને થયું કે હું કંઈક જુદા જ કામ માટે મારું નિર્માણ થયું છે, અને એટલે એમને સ્વેચ્છાએ અમૃતલાલ શેઠ કરીને રાણપુરના એક તંત્રી હતા જે સૌરાષ્ટ્ર નામનું પેપર ચલાવતા હતા. સૌરાષ્ટ્ર પેપરનો દબદબો હતો એ વખતે, આઝાદીના જંગમાં સૌરાષ્ટ્ર પેપરનો ઘણો મોટો ફાળો હતો અને અંગ્રેજ સરકારની આંખમાં ખૂંચતું એવું એક આ પેપર હતું. એમને એમને કહ્યું કે તમે અમારે ત્યાં આવો લખો. એ યાત્રા એમની શરૂ થઈ અને કલકત્તાથી આવ્યા પછી 25-25 વર્ષે એ જીવ્યા, પણ એ 2.5 દાયકામાં એ એકાદ યુગનું કામ કરીને ગયા. એમણે કહ્યું ને કે એવી એવી વાતો કે જે વાતો કોઈ દિવસ નહીતર લોકો સુધી આવી હોત જ નહીં. સુતા જઈ સ્મશાનમાં એમના વિશે કહેવાયું. કોની કોની વાતો એમણે કરી? સુતા જઈ સ્મશાનમાં એની સોળ્યું તે તાણી, વધુ જીવાડ્યા વાણિયા કંઈક મળતા મેઘાણી. એવા એવા લોકોને એમ એ લઈ આવ્યા કે લોકોને લાગ્યું કે આ પણ આપણો એક મિજાજ છે, આ પણ આપણું એક સાહિત્ય છે. મેઘાણીભાઈ ગયા પછી જે કેટલીક શ્રદ્ધાંજલિઓ લખાઈ એમાં એના એક વ્યક્તિત્વને ઉજાગર કરે એવી વાત લખાઈ છે. કોણ હવે કોદાળી લઈને ધરતી પડ ઢંઢોળે. તમે જે કામ કરો એ તો ધરતીના પડ ઢંઢોળવાનું, ધરતીના પડ ખોતરવાનું, એ ખોતરીને વાતો કાઢવાનું તમારું કામ હતું, અઘરું કામ હતું. કોણ હવે કોદાળી લઈને ધરતી પડ ઢંઢોળે, કોણ હવે સ્મશાન જગાડી ખપી ગયાને ખોળે, કોણ હવે કહેવાનું ગરવા ગૌરવની કહાણી, અમરલોકથી આવ અમારા શાયર મેઘાણી. ખપી ગયા જે વટને ખાતર કોઈને સામું જોતા, ખપી ગયા જે વટને ખાતર કોઈને સામું જોતા, પૂછ પરછ શું કરે પાળીએ નવરા સાક્ષર નોતા, ઢંઢોળ્યા તે ઢીમ ઢળેલા અને પ્રીછી વાત પુરાણી, અમર લોક થી આવ અમારા શાયર મેઘાણી. આખી જે વાતો એ લઈ આવ્યા એ એવી વાતો લઈને આવ્યા કે જે એ ન હોત. દર્શકે સરસ વાત કરી એમની 75મી જન્મજયંતિના પ્રસંગે ચોટીલાની એક જાહેર સભામાં કે મેઘાણી થકી લોકની ઓળખ આપણને થઈ. આ લોક કે જેને આપણે ઓળખતા નહોતા એ લોકની ઓળખ આપણે મેઘાણી થકી થઈ. અને એણે કહ્યું કે ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયર કહ્યા હોય તો એટલા માટે કહ્યા હશે કે લોક અને બાકીનો શિષ્ટ સમાજની વચ્ચે જે ખાઈ હતી, એમને એકબીજા તરફનો જે મનમાં પણ પૂર્વગ્રહ અથવા કેટલાક અંશે દુર્ભાવ હતો જે ગેરસમજને કારણે ઊભો થયેલો હશે, એ દૂર કરવામાં આ કવિએ મોટો ભાગ ભજવ્યો, આ સંશોધકે મોટો ભાગ ભજવ્યો. ભેદની ભીતુને આજ મારે ભાંગવી, મંડળાની આખરી ઉમેદ, એવું એક મને લખ્યું છે, એ આ સંદર્ભમાં લખાયું છે. તમે જુઓ કે જે સમયે સાધનો બહુ ટાંચા હતા, કોઈ જગ્યાએ જવું આવવું પહોંચવું એ મુશ્કેલ હતું, એવા સમયમાં એમણે સાહિત્ય એકઠું કર્યું. એટલે ઘણી બધી હેરાનગતિ ભોગવી હશે, શારીરિક હેરાનગતિ તો ખૂબ જ ભોગવી હશે. એવો એક પ્રસંગ
પોરબંદરના શ્રી નરોત્તમ પલાણે એ બહેનનો ઇન્ટરવ્યુ પણ લીધેલો. એ બહેનનું નામ એક નાના ગામના બેન છે, ઢેરી બેન એવું નામ છે, મેર કોમના બેન છે. અને મેર કોમને તમે જોયું હોય સૌરાષ્ટ્રનું જેને બેકગ્રાઉન્ડ હશે એને ખ્યાલ હશે, એમની પર્સનાલિટી બહુ જુદી લાગે તમને, સ્ત્રીઓની પુરુષોની બધાને. એમના ફિઝિકલ ફિટનેસ પણ ઘણી અને જુદી જુદા પ્રકારના લોકો તમને લાગે. એમના એક ગામમાં એ ગયા. આ બેન કહે છે કે આ ફેટાવાળા ભાઈ જે આવ્યા અને એમની આંખોમાં જે મમતા હતી, એમના ચહેરા ઉપર જે ઉત્સુકતા હતી, એ જોઈને આ અતિથિ એવા હતા કે કોઈ પણ એમ થાય કે તમે આવો એવું કહેવાનું મન થાય. આખી સવારથી શરૂ કરીને એમણે નાની નાની ઝીણી ઝીણી વાતો, જેટલા પણ ગીતો એમને ત્યાંથી મળી શક્યા એ લખ્યા, કેટલાક ગાયા, કેટલાક રાસડે બહેનો રમી તો એમણે પણ સાથે સાથે ગીતો ગાયા, અને એટલો બધો આનંદ પ્રમોદથી સમય ગયો. પણ એક વાત એમણે બહુ સરસ લખી છે કે આ કવિની રૂજુતાનો પણ એમાંથી ખ્યાલ આવે છે. ગામડામાં બેકગ્રાઉન્ડ તમને ખબર હશે કે બહેનો નીચે રાંધવા બેસે. હવે આપણે સ્ટેન્ડિંગ કિચન ને આ બધું ઘણું બધું થઈ ગયું છે, એટલે કાળક્રમે નીચે બેસીને રાંધવાનું થોડા વર્ષો પછી કોઈને કહીએ તો બહુ નવાઈ લાગશે, અથવા એને આપણે મ્યુઝિયમમાં ક્યાંક મૂકવું પડશે. આ બધા પેઢીના લોકોએ તો જોયું હોય, પણ પછીની પેઢીને કેવું પડશે આ રીતે નીચે બેસીને લોકો રાંધતા હતા. ત્યારે જો કે સદભાગ્ય કેટલાક રોગ આજે સહેજે સહેજે થાય છે, અને ન થાય તો નવાઈ લાગે છે, એવા થતા નહોતા, એ પણ એક એનો ફાયદો હતો. એણે કહ્યું કે હું તો નીચે બેસીને રાંધતી હતી, જમવાનું બનાવતી હતી, કુકિંગ કરતી હતી, પણ બાજુમાં એને સરસ મજાનો ચાકડો, ગામડામાં ચાકડા હોય છે એ મહેમાન આવે તો એનો ઉપયોગ કરે, સરસ હોય એ બેસવા માટે આપ્યો. તો એમણે એ ચાકડો હડસેલીને નીચે બેસી ગયા. એટલે ડેરીબેન કહે છે કે મેં એમને પૂછ્યું કે તમારા કપડાં મેળા થશે, સફેદ કપડાં છે, ધૂળ લાગશે, તમે આ ચાકડો વાપરો ને એટલા માટે તમે આપ્યો છે. તો એણે કહ્યું કે આ રાંધનારી છે જે જમવાનું બનાવે છે એ નીચે બેસે, અને જમનારા ઉપર બેસે તો અન્યાયની વાત કહેવાય. તમે જો એક આમ એક નાની વાત લાગે, પણ કયા પ્રકારનો વિચાર માણસનો હશે. બીજે દિવસે સવારે બીજા ગામ જતા હતા ત્યારે ઘણી વખત બસની સેવાઓ પણ લાંબા કલાકો પછી મળતી, કેટલાક ગામડાઓ મળતી પણ નહીં. એટલે એ વખતે પ્રથા હતી કે કોઈ પણ બળદગાડું હોય એ એમને નજીકના સ્ટેશન સુધી મૂકી આવે, 4-5 માઇલ સુધી જવાનું હોય તો બળદગાડું જઈને મૂકી આવે, ડામના માટે પણ રાખેલું. એ બેઠા નહીં ગાડામાં. એમણે કહ્યું કે કોઈ સ્વસ્થ માણસ હોય, એ કોઈ સ્વસ્થ પશુ ઉપર પોતાનો ભાર મૂકે, માણસ સ્વસ્થ હોય, એમણે કહ્યું બીમાર હોય ને બેસે તો બરાબર છે, પણ સ્વસ્થ માણસ હોય ને કોઈ પશુ ઉપર પોતાનો ભાર મૂકે અને પ્રવાસ કરે તો એના કરતા પ્રવાસ ન કરવો સારો. એટલે એમણે આગ્રહ રાખ્યો અને ચાલીને ગયા. તો એક એક એવા પ્રકારનું વ્યક્તિત્વ કે જેને કારણે એ લોકોના ઘર સુધી પહોંચી શક્યા, લોકોના હૃદય સુધી પહોંચી શક્યા, અને લોકોના હૃદય સુધી પહોંચીને આ વાતો એ બહાર લઈ શક્યા. એમણે સરસ એક વાતનો ઉલ્લેખ કર્યો પટેલ સાહેબે, એ 1931ની ઘટનાનો ઉલ્લેખ કર્યો કે જે બીજી ગોળમેજી પરિષદનો પ્રસંગ હતો, જેમાં ગાંધીને થોડી ગળમથલ હતી કે ગોળમેજી પરિષદમાં જવું કે ન જવું, કારણ કે અંગ્રેજોની દાનત એમને સારી નહોતી લાગતી, હમણાં જ દાંડી કૂચ પૂરી થઈ હતી. અને ગોળમેજી પરિષદમાં ગયા પછી પણ કોઈ ચોક્કસ પરિણામો આવશે કે કેમ એના વિશે શંકા હતી, પણ સરવાળે ઘણા બધા ડાયા લોકોએ કહ્યું કે તમારે ગોળમેજી પરિષદમાં જવું જોઈએ, કારણ કે વિશ્વ આખાને તમારી રાહ છે, તમે શું બોલશો એની રાહ છે, તમે શું કહેશો એની રાહ છે, માટે તમારે ત્યાં જવું જોઈએ. એટલે સરવાળે જવા માટે તૈયાર થયા. મેઘાણીભાઈ તૈયાર થયા, ગાંધીજી તૈયાર થયા, એટલે દેશમાં એ મોટી ચર્ચાનો વિષય થયો. સ્વાભાવિક રીતે લોકો એ ચર્ચા કરે, મીડિયામાં એના વિશે ઘણું બધું લખાય, ઘણા બધા લોકો એની તરફેણમાં એની વિરુદ્ધમાં અભિપ્રાય વ્યક્ત કરે, આ બધું સ્વાભાવિક રીતે થાય. એટલે જે દિવસે 28 ઓગસ્ટે મેઘાણીભાઈનો જન્મદિવસ છે, અને 29 ઓક્ટોબરે આ જ મહિનામાં મુંબઈથી ગાંધીજી નીકળ્યા,
આ મહિનાની 29મી તારીખે 1931માં. તો તે દિવસે એક કાર્ય બનાવીને અમૃતલાલભાઈને થયું, જે તંત્રી સૌરાષ્ટ્રના હતા એને, કે મેઘાણીએ એક કાવ્ય લખવું જોઈએ કે જેમાં ગાંધીજીની મનોસ્થિતિનું વર્ણન હોય, કે આ બહારનું જગતને તો મીડિયામાં રિપોર્ટ્સ આવે છે પણ ગાંધી શું વિચારે છે, ગાંધી માટે આપણા લોકો શું વિચારે છે, એનો એનો વિચાર એ કાવ્યમાં થવો જોઈએ. એમણે રાણપુરમાં એ કાવ્ય લખ્યું લખ્યું પણ પછી 2 કે 2.5 દિવસ પછી તો ગાંધીજીને નીકળવાનો ટાઈમ થઈ ગયો. એટલે રાણપુરથી તે વખતે તો સાધનોની બહુ અછત હોવા છતાં એના બધી કોપીઓ કરી અને મુંબઈ ગાંધીજીની જે સ્ટીમર જતી હતી તે દિવસે બોર્ડ ઉપર જઈને એ કાવ્ય વેચવામાં આવ્યું, જેનો હમણાં ઉલ્લેખ થયો, છેલ્લો કટોરો. એમાં આ ગાંધીજીની વેદનાનું એકદમ સુંદર ચિત્ર છે. જાણે કોઈ કે ગાંધીજીએ કહ્યું તો માધવભાઈ લખ્યું પણ છે કે કોઈ કે અંધાર પીછેડો પછેડો ઓઢીને બાપુના જીવન બાપુની દૈનિક રોજનીશીને છેલ્લા 30 દિવસથી બરાબર જોયું હોય અને લખ્યું હોય એવું આ કવિએ લખ્યું છે. જેવું કવિએ લખ્યું છે એવી જ પ્રતિતિ બાપુને થઈ છે એવું માધવભાઈ લખ્યું છે. બાપુએ પણ કહ્યું, સ્ટીમર આગળ ગઈ પછી કાગળો વાંચતા વાંચતા આ કાગળ પણ એમણે વાંચ્યો, ત્યારે એમણે કહ્યું કે મારા મનની જે સ્થિતિ છે, મારા જે મનના ભાવ છે, એનું બિલકુલ તાદૃશ્ય નિરૂપણ આ કાવ્યમાં થયો છે. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ. સામાન્ય રીતે આ આવો આગે તો થાય નહીં ને, ઝેરનો કટોરો પીવા માટે આપણે ત્યાં બહુ બહુ તો ચા કોફીનો આગ્રહ થાય, ગુજરાત સિવાયના રાજ્યોમાં બીજો પણ આગ્રહ થાય, પણ આવો આગ્રહ તો એટલે ગુજરાતમાં નથી થતો એવો નહીં, પણ એ જાહેર નથી થતો એમ, પણ આવો તો આગ્રહ થાય જ નહીં ને. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા. તમે તો સાગરને પી જાઓ એવા છો, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. હવે આ સાગર પીનારાને અંજલિની શું તકલીફ થાય? તમે જો માણસની કઈ સ્થિતિ હશે, ગાંધી કયા લેવલના હશે, એને કવિએ ક્યાં મૂક્યા? આ બાબત એવી છે કે આજકાલ કેટલાક લોકો માટે લોકો કાવ્ય લખે છે પણ વાંચીને પછી લોકોને કાવ્ય ગમે પણ મનમાં સમજે કે જેને માટે લખાયું છે તે આવા નથી. એ તો આજે આપણે સમજીએ છીએ કદાચ બોલતા ન હોય, પણ ત્યારે તો લોકોને પ્રતીતિ હતી કે જેને માટે લખ્યું છે બિલકુલ આવા જ છે, આનાથી એ કદાચ વિશેષ છે પણ ઓછા તો નહીં છે. લખ્યું, અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું. તમારું જીવન કેવું હતું? સતત વિશ્વાસ ઉપર ગયું. અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું, ધૂળતો દગલબાજો થકી પડ્યું બનારું. સામે સામે તમને મળ્યા ધૂળતો અને દગલબાજો ઘણા બધા મળ્યા. એ અહીંયા જે છેલ્લા વાઇસરોય તો બહુ જાણીતા હતા આપણે ત્યાં, પણ એની પહેલાના જે વાઇસરોય હતા એ લીન લિથગો કહીને હતા, લાસ્ટ બધવાન. એ લીન લિથગો એ ગાંધીજીને હેરાન કરવામાંથી બાકી ના રાખ્યું. એટલે એને લુઈ ફિશર નામના એક યુરોપિયન પત્રકાર અહીંયા ફરવા આવ્યા અહીંની પરિસ્થિતિનું ચિત્રણ કરવા, ત્યારે લીન લિથગોને પૂછ્યું કે હિન્દુસ્તાનમાં જોવા જેવી કઈ ચીજ છે સૌથી વધારે જે જોવી જોઈએ, અને કહ્યું કે ગાંધી. પછી કહ્યું કે નથી સૂતો નથી સુવા દેતો, વાઇસરોય કહે છે. આથી એ કોઈ ધાર્મિક સંસ્થામાં પડી રહ્યો હોત ને, પૂજા અને પાઠ કરતો હોત તો આપણે ચિંતા ઓછી હતી, પણ એને રાજકારણનો ચસ્કો લાગ્યો અને આપણી ચિંતા વધારી દીધી. અને પછી એક એવું વાક્ય બોલે છે કે જે વખતે કોઈ અંગ્રેજ અધિકારી બોલે નહીં તે વખતે ચર્ચિલની બોલબાલા હતી, કારણ કે ચર્ચિલને કારણે બીજા વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ જીતું તો એવું માનવામાં આવતું અને એમાં તથ્ય પણ છે. એણે કહ્યું કે ચર્ચિલનું મનોબળ આપણે માનીએ છીએ ને કે બહુ જબરજસ્ત છે. પેલો પત્રકાર કે હા આપણે એવું માનીએ છીએ, એવું છે પણ ખરું. તો એ કહે કે આની પાસે તો કોઈ ચર્ચિલ હિસાબમાં જ નથી. આ વાઇસરો કોઈ ઇન્ડિયાની કોમેન્ટ નહીં, વાઇસરો. એણે કહ્યું પણ ફરી બાજુ કહ્યું કે
એ નકામો આ બધી પ્રવૃત્તિમાં. એટલે પાછો એના તરફ ઘૃણા તો છે જ, પાછો ફરી આગળ કહે છે કે ત્યાંથી મારા વાઈફ ને મારા છોકરાઓ આના પણ આફરીન છે. આની મજબૂરી જુઓ કે એને આ ગાંધી તરફ એના છોકરાઓ ને એમ થાય છે કે ગાંધી મોટો માણસ છે, એના વાઈફ ને જે ઇંગ્લેન્ડમાં હજારો માઇલ દૂર પડી છે એને પણ લાગે છે ગાંધી એ જુદા પ્રકારનો માણસ. એટલે કહ્યું ધૂળતો દગલ બાજો થકી પડ્યું પનારું, હવે આ આખરી ઓશી કડે શિર સોંપવું બાપુ. હવે આ છેલ્લી વખત જે આવો આખરી ઓશી કડે શિર સોંપવું બાપુ, કાપે ભલે ગરદન બહુમાં બહુ શું કરશે, આથી વધારે તો કઈ નહીં કરે ને, કપટી હશે જુલમી હશે તો ગરદન કાપશે. કાપે ભલે ગરદન રીપુ મન માપવું બાપુ. પણ તમે બેરોમીટર લઈને જઈ આવો અને વિશ્વમાં શું ચાલે છે જોઈ આવો. તમે નહીં જાઓ તો શું થશે, કવિ કવિ એ વાત પણ ગાંધીજીને કહે, જગ મારશે મેણા કે ના આવ્યો આત્મજ્ઞાની. આ તો મંદિરમાં બેસવાને પૂજા કરવાને જ લાયક છે, આ ક્યાં રાજનેતા થવાને લાયક છે. આત્મજ્ઞાની છે પણ ક્યાં દુનિયાના પ્રશ્નો લઈને ઊભો રહે છે. જગ મારશે મેણા ના આવ્યો આત્મજ્ઞાની, નાળો ગુમાની છે પોલ પોતાની પીછાણી, એ તો કોઈ એનું જ પોલું હશે એટલે ના આવ્યો. આજાર માનવ જાત આકુળ થઈ રહી બાપુ, તારી તબીબી કાજ એ તલસી રહી બાપુ. તારું તો તેને ઓપરેશન ટેબલ ઉપર હવે તમને લેવાના છે બાપુ, એટલે જરૂર જઈ આવો. પછી કહે છે બહુ સરસ શબ્દો લખ્યા છે, અમારી સ્થિતિ શું છે અત્યારે, ચાબુક જપતી દંડ દંડા મારના. દેશમાં પરિસ્થિતિ કેવી છે, ચાબુક જપતી દંડ દંડા મારના, જીવતા એ કબ્રસ્તાન કારાગારના, એમાં થોડા ઘણા છંટકાવ ગોળી બારના. તમે જો કેવો માહોલ કવિએ બતાવ્યો, આટલું કહ્યા પછી કવિને લાગ્યું કે બાપુને ચિંતા થશે દેશની, અમારી પોતાના ભાઈઓની કે આવી ખરાબ સ્થિતિમાં જુએ છે. એટલે વાતને વાળી લેતા સરસ રીતે પછી કહે છે કે એ તો બધું જરી ગયું, કોઠે પડ્યું બાપુ, ફૂલ સમા આમ હૈયા તમે લોઢે ઘડ્યા બાપુ. તમે તમે અમારો ઉછેર જ એવો કર્યો છે કે આ ભલે થતું, આ ભલે ચાબુક પણ મારે દંડા પણ મારે દંડ પણ કરે કારાગારમાં પણ પૂરે, પણ અમારી અમારું જે ઘડતર તમે કર્યું છે એ એવું છે કે એમાં અમને કોઈ મુશ્કેલી નહીં પડે. પણ છેલ્લા છેલ્લી ત્રણ ચાર પંક્તિઓમાં જે કવિએ લખ્યું એ અદ્ભુત લખ્યું છે, કદાચ ગાંધીજીને મને લાગે છે કે અસર કરી ગયું છે, કારણ કે ગાંધીના મનની બરાબર વાતને એમણે સ્પર્શી છે. એમણે લખ્યું કે જ્યાં બાપ માતા આખલાને નાથવાને, એક તો આખલો અને તે માતો, એટલે એ શબ્દ તમે જુઓ કે રાક્ષસી શક્તિ અને એ પણ ગાંડી થયેલી અનકંટ્રોલ. જ્યાં બાપ માતા આખલાને નાથવાને, જ્યાં વિશ્વ હત્યા ઉપર જળ છાંટવાને, જ્યાં સાત સાગર પાર સેતુ બાંધવાને, પછી લખ્યું ઘનઘોર વનની વાટને અજવાળતો બાપુ. જ્યાં જાય છે ત્યાં તો પ્રકાશ, તું જાય છે ત્યાં પ્રકાશ આવે છે. નહેરુએ કહ્યું હતું, નહેરુએ એક જ વાક્ય કહ્યું, કોઈ કે કહ્યું ગાંધીજી ગુજરી ગયા સમાચાર મળ્યા, જાણે કહ્યું કે આપણા જીવનમાંથી પ્રકાશ ગયો. નહેરુની જે ઇન્સ્ટન્ટ રિએક્શન છે, આપણા જીવનમાંથી પ્રકાશ થયો, ધ લાઈટ ઇઝ ગોન. અહીંયા લખે છે ઘનઘોર વનની વાટને અજવાળતો બાપુ, વિકરાળ કેસરિયાળને પંપાળતો બાપુ. તારે પનારો કોની જોડે મળ્યો, વિકરાળ છે ને કેસરિયાળ છે, સિંહ છે હિંસક છે, પણ એને પંપાળીને કામ લે છે તું. વિકરાળ કેસરિયાળને પંપાળતો બાપુ, હવે લખે છે ચાલ્યો જજે, કારણ તું જ ભૂમિનો ભગવાન છે બાપુ. તારે તો કોઈ માર્ગદર્શનની જરૂર જ ક્યાં છે, તારો ગાઈડ તો સાક્ષાત પરમેશ્વર. અને વાત ખરી છે ને, ગાંધીજી વખતો વખત આ વાત કહી પણ છે કે જીવનના ઘણા પ્રશ્નોના જ્યારે મને ઉકેલ નથી મળ્યા ત્યારે હું ભગવદ્ ગીતા પાસે ગયો છું. આ વાત એમણે કહી છે, ઘનઘોર વનની વાટને અજવાળતો બાપુ,
વિકરાળ કેસરિયાળ ને પંપાળ તો બાપુ ચાલો જજે, તુજ ભૂમિયો ભગવાન છે બાપુ, છેલ્લો કટોરો ઝેરનો પી આવજે બાપુ. આ કાવ્ય પ્રસિદ્ધ પણ બહુ થયું અને સમયસર લખાયું, એનો સંતોષ પણ થયો. પણ આવે જ તમે જુઓ, એ જ ગાંધી આમાં જે લખ્યું છે એ પ્રમાણે ત્યાં જઈને, એ તો બ્રિટિશ સરકારના મહેમાન હતા, એટલે રાજ્યની કોઈ વ્યવસ્થા પ્રમાણે એને એને ઉતારો પણ આપ્યો, રાજ્ય એમની વ્યવસ્થા પણ કરી હોત, જે પ્રોટોકોલ પ્રમાણે અમારે આજે પણ થાય, જેમ તે દિવસે પણ પ્રોટોકોલ, આ પ્રોટોકોલ તો આપણે શીખ્યા છે બ્રિટિશરો પાસે અને હજી ટકાવી રાખ્યું છે. હવે એનો કેટલો રિલેવન્સ છે એ તો ખબર નથી, પણ છે. તો એ કહે છે કે એમણે ત્યાં ન ઉતર્યા, એ કિંગ્સલી હોલ નામનો એક ઇંગ્લેન્ડનો વિસ્તાર છે. હમણાં હું ગયો ત્યારે કોઈને મેં પૂછ્યું હતું કે આ કિંગ્સલી હોલની અત્યારે શું સ્થિતિ છે, મારે જવું હતું, પણ એમણે કહ્યું ખાસ દૂર થશે ત્યાં જવાનું લંડનમાં. તો એ સામાન્ય લોકો તે દિવસે પણ વસતા હતા અને આજે પણ ત્યાં સામાન્ય લોકો વસે છે, જે વેલ ટુ ડુ કે પોશ એરિયા નથી. એ તે દિવસે પણ એને કહ્યું કે એવો જ વિસ્તાર હતો, શ્રમિકો ત્યાં રહેતા હતા અને આજે પણ શ્રમિકો મજદૂરો એ પ્રકારના લોકો રહે છે. એ ત્યાં એક મ્યુરિયલ લેસ્ટર નામના બેનના એક નાના આશ્રમ જેવા ઘરમાં એ ત્યાં જઈને રહ્યા. ચાપાવાળાઓએ આજની જેવું જ વિકેશભાઈ તમારા નાતીલાઓએ બધાએ તે દિવસે લખ્યું, એમની એમના આગમન ટાણે છાપાવાળાએ લખ્યું, આપણે આજે ફરિયાદ કરવાનું કારણ નથી. એમણે લખ્યું કે બહુ જ વિચિત્ર ટેવવાળો માણસ ઇંગ્લેન્ડમાં આવી રહ્યો છે. તો વિચિત્ર ટેવ શું છે કે બકરીનું દૂધ પીવે છે. ગાંધીના આખી પર્સનાલિટીમાં તમે જુઓ એમને શું દેખાયું, એ બકરીનું દૂધ પીવે છે. પછી તો કે ગમે ત્યારે આંખો નીચે પ્રાર્થના કરવા બેસી જાય છે. એના દુર્ગુણો બીજા શું કહેવા, આ એમને દુર્ગુણો ગાયા. પણ સાહેબ, એ તો પ્રજાનો એક નાનો વર્ગ, પણ પ્રજાનો મોટો વર્ગ અને ખાસ કરીને સામાન્ય લોકો, એ આ બેને લખ્યું છે, એ પોતે અંગ્રેજ છે, એને લખ્યું છે કે અમારી સ્ત્રીઓ એના નાના નાના છોકરા એની કૂખમાં તેડીને રસ્તે ઊભી રહેતી, ગાંધી નીકળવા ન હોય રસ્તે, અને એના છોકરાઓને પગે લગાડતી કે જો એક માણસ જાય છે એના એને એને દર્શન કરો. આ લોકોનો પ્રતિભાવ હતો અને આ બાકીના લોકોનો પ્રતિભાવ હતો. એટલે અત્યારે હું વાત એ કરતો હતો, આપણે બહુ ફરિયાદ કરવા જેવું નથી અત્યારે પણ. આ જે રિપોર્ટિંગમાં લગભગ આ સ્થિતિ થાય છે, અહીંયા 1000 વસ્તુ સારી બની હોય અને તો એના વિશે આવું મુશ્કેલ છે, પણ એકાદ નાની ઘટના કે જેમાં કોઈ ક્ષતિ અથવા માની લીધેલી ક્ષતિ હોય તો એના વિશે સારું એવું આવી શકે. એટલે એ પરિસ્થિતિ તે દિવસે પણ હશે. એટલે આ માણસ તમે જુઓ કે મેઘાણીભાઈએ જેમ લખ્યું એમ ત્યાં જઈને કશું મેળવી ન શક્યા, કારણ કે સરકારનો ઈરાદો હતો જ નહીં કંઈ આપવાનો, પણ એક મોટી પ્રજાનો પ્રેમ મેળવીને પાછા આવ્યા. એક વિશાળ જનસમૂહને થયું કે આ જે કરતા હોય, આ જે કરી રહ્યા હોય એ સાચું કરી રહ્યા છે, એનું ચિત્રણ આની અંદર થયું છે. એક છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરવા માંગુ છું કે સમગ્ર આઝાદી જંગની જે પ્રક્રિયા હતી એમાં અનેક લોકોએ પોતાના બલિદાન આપ્યા. આ પોતે પત્રકાર હતા મેઘાણી, લોક સાહિત્યકાર હતા, સંશોધક હતા, ઉપરાંત સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. એટલે એણે 1930ની 12 માર્ચે દાંડી કૂચ શરૂ થઈ, જે 6 એપ્રિલ 1930 દાંડીમાં જઈને પૂરી થઈ, 241 માઇલની લાંબી યાત્રા. તો એ શરૂ થઈ ત્યારે એમણે કેટલાક ગીતો લખ્યા. એમને નાની એવી પુસ્તિકા હતી સિંધુડો કરીને, એની સરકારે તરત જ એને જપ્ત કરી, એના ઉપર પ્રતિબંધ મૂક્યો. અને આમ તમે જુઓ ને
તો અમારો એવો અનુભવ છે કે જે પુસ્તકો ઉપર જે ફિલ્મો ઉપર પ્રતિબંધ મુકાય છે એ વધારે વધારે લોકો વાંચે છે અને જુએ છે. એટલે હવે ઘણા લોકો એવું ઈચ્છતા હોય છે કે મારી બુક ઉપર પ્રતિબંધ મુકાય તો સારું, મારી ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકાય તો સારું. હમણાં છેલ્લે પેલી જે નિર્ભયા વાળી ઘટના બની પછી ઇન્ડિયા ડોટર્સ ઉપર એક કોઈ કે બનાવી ફિલ્મ, ફિલ્મ બહુ સાધારણ હતી, ઘણા બધા અંશે વિકૃત પણ હતી, પણ ભારત સરકારે ન કરવા જેવું કાર્ય કર્યું કે એના ઉપર પ્રતિબંધ મૂક્યો. કારણ કે પ્રતિબંધ હવે પોસિબલ નથી આ યુગમાં, આ ઇન્ટરનેટ ને યુટ્યુબના જમાનામાં કોઈ પણ વસ્તુ ઉપર કમશી રીતે પ્રતિબંધ મૂકવો. એટલે ઘણા બધા લોકોએ જોઈ, વધારે જોઈ જે અધરવાઇઝ ન જોઈ હોય. એટલે આ પ્રતિબંધ મૂક્યો, લોકોએ તો વાંચી અને ગાયું, પણ પછી મેઘાણીભાઈ ધરપકડ પણ થઈ. એ ધરપકડ થઈ એમાં પણ મેઘાણીભાઈએ જે કહ્યું, એમણે કહ્યું કે મારી સામે જે આરોપનામું મૂકવામાં આવ્યું છે એમાં જે દિવસે મને બતાવવામાં આવ્યું છે કે મેં ભાષણ કર્યું ને અંગ્રેજ સરકાર વિરુદ્ધ ભાષણ કર્યું તે દિવસે હું મારા ઘરે સૂતો હતો. એટલે અમારા કાગળો તો મને લાગે પહેલેથી આવા જ તૈયાર થતા. પણ એમણે કહ્યું કે તમારે તો એની સાથે કંઈ નિસ્બત નથી, સજા જ કરવાને છે, એટલે તમારે જે કરવું હોય તે કરો, પણ મને ગીત રજૂ કરવાની છૂટ આપો. સામાન્ય રીતે એવું બને નહીં, પણ એ ધંધુકાની અદાલતમાં આજે પણ એ સ્થળ છે, પંચાયતનું રેસ્ટ હાઉસ છે. હું અમદાવાદ જિલ્લામાં કામ કર્યો ત્યારે ઘણી વાર રેસ્ટ હાઉસમાં ગયો છું, રહ્યો છું. ત્યાં બાર ખુલ્લી જગ્યા છે, ત્યાં આ કોર્ટ બેસતી હતી. એમણે કહ્યું કહો, એમાં એમણે આ દેશની લોકોની વેદના વ્યક્ત કરી છે. એકાદ બે કડી એની આપણે સંભળાવું પછી આ વાત પૂરી કરીએ. એમણે કહ્યું કે આ વેદનાની વાત છે, તમે જેને માટે મને સજા આપવાના છો તો આપો, પણ આ અમારી વેદના છે, અમારે મુક્તિ જોઈએ છે, અમારે પરાધીનતામાંથી મુક્તિ મેળવી છે, અમારે કોઈ પ્રજા સાથેનું યુદ્ધ નથી, અંગ્રેજ સાથેનું યુદ્ધ નથી, પણ જે આ સિસ્ટમ છે, જે આ રૂલ છે એ અન્યાયી છે, એ શોષણ કરતા છે, અને માટે અમારે એમાંથી મુક્તિ જોઈએ છે. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, બહુ સરસ લખ્યું છે, કરે જા ચીરતી કંપાવતી અંભય કથાઓ, મરેલાના રુધિર ને જીવતાના આંસુરાઓ, સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુઓ. ઈશ્વરને કહે છે કે બીજો તો તને કયો અર્ઘ્ય આપીએ, પણ અમારી વેદનાઓનો અર્ઘ્ય અમે તને આપીએ છીએ. હજારો વર્ષની જૂની અમારી મરેલાના રુધિર અને જીવતાના આંસુરાઓ. પછી કહે છે પ્રભુજી પેખ જો, હવે તમે સાંભળી લેજો, આ છે અમારું યુદ્ધ છેલ્લું, આ લડાઈ હવે આરપારની છે. બતાવો હોય જો કારણ અમારું લેશ મેળું, અમે કહીએ એમાં કોઈ તમને ખરાબ લાગતું હોય તમને કહો કે અમે શું ખરાબ કરીએ છીએ, અમારી મુક્તિ માટેનું યુદ્ધ છે. બતાવો હોય જો કારણ અમારું લેશ મેળું, અમારા આંસુડાને લોહીની ધારે ધુએલું, દુઆ માંગી રહ્યું જો સૈન્ય અમ તત્પર ઉભેલું. જુઓ આ તાત ખુલ્લા મૂકિયા અંતર અમારા, જુઓ હર રક્તથી ઝરતી હજારો રક્ત ધારા, જુઓ છાના જલે અન્યાયના અગ્નિ ધખારા, સમર્પણ હો તને એ સર્વ પ્યારા. આ બધું તને સમર્પણ છે, ઈશ્વરને સંબોધિત કહે છે. નથી જાણ્યો અમારે પંથ શ્રી આફત ખડી છે, આ કડી બહુ જાણીતી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. હિન્દુ ચાચા આનો ઉપયોગ કરતા હતા એમના જે ગુજરાતને પ્રાંત તરીકે નવ ગુજરાતની જે ચળવળ ચાલતી હતી ત્યારે હિન્દુ ચાચા આ કડીનો એમના ભાષણમાં વારંવાર ઉપયોગ કરતા હતા. નથી જાણ્યો અમારે પંથ શ્રી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે, જીવે માં માવડી એક આજ મરવાની ઘડી છે, ફિકરશી જ્યાં લગી તારી અવો પણ આખરી છે. આ આખું કાવ્ય એમને બોલ્યા તે લોકોને તો ખૂબ ગમ્યું, પણ ન્યાયાધીશની આંખમાં પણ ન્યાયાધીશની આંખ ભીની થઈ એવું લખાયું છે. કારણ કે મૂળ તો એ પણ ઇન્ડિયન હતા અને એમની ફરજ બજાવતા.
આ સમય જ એવો હતો કે જે સામા માણસના દિલ ઉપર અસર કર્યો. આ 1922 ના અમદાવાદના અત્યારનું શાહીબાગમાં અમારું સર્કિટ હાઉસ છે, ત્યાં ગાંધીજી ઉપર કેસ ચાલુ હતો. ત્યાં ન્યાયમૂર્તિ એમને સજા કરી, સજા કર્યા પછી અનયુઝવલ વાત એમને કરી, જે સામાન્ય રીતે તો બ્રિટિશ ન્યાયાધીશ હતો. એને કહ્યું કે મિસ્ટર ગાંધી, જો કદાચ હું આ સજા કરું છું એ તો એટલા માટે કરું છું કે તમે તમારો ગુનો કબૂલ કરો છો, એટલું જ નહીં, તમે એમ પણ કહો છો કે આ ગુના માટે જે કોઈ આકરી સજા હોય મને આપવી જોઈએ એવું પણ તમે કહો છો, એટલે મારી પાસે બીજો વિકલ્પ જ નથી આકરી સજા આપવા સિવાય. પણ જો બ્રિટિશ ઇંગ્લેન્ડની મહારાણીને એક અધિકાર છે કોઈની સજા ઓછી કરવાનો, જે આપણે ત્યાં રાષ્ટ્રપતિને પણ છે, એમની પાસેથી જ પરંપરા છે, એ આ તમારી સજા ઓછી કરશે તો સૌથી વધારે આનંદ એનો મને થશે. તમે જુઓ, ન્યાયાધીશ તો જીતાઈ ગયો, ચુકાદો તો એને જ એને સખત આપ્યો, પણ એ ગાંધીની વાતથી તો જીતાઈ ગયા હતા, ગાંધી ભક્ત થઈ ગયો હતો. તો આ જે પેઢી છે જેના વિશે મેં ઘણી ઘણી વાતો લખી, એ પેઢી એમણે ઉલ્લેખ પણ કર્યો કે સ્વાતંત્ર્ય સેનાની, અને આ ઘણી બધી કુરબાનીઓ પછી મળેલું સ્વાતંત્ર્ય છે. આજે જે તમે જે ભોગવી રહ્યા છો, આપણે બધા જે ભોગવી રહ્યા છીએ, જે મુક્તિની હવા ભોગવી રહ્યા છીએ, આપણે જે કરવું હોય આપણે કરી શકીએ એની હવા ભોગવી રહ્યા છીએ, એ ઘણા બધા લોહી રેડીને આપણે મેળવવું છે. કૃષ્ણલાલ સિદ્ધરાણીએ લખ્યું છે, રુધિર થકી જે મેળવ્યું, જે આપણે લોહી રેડીને મેળવ્યું હોય ને, એ રુધિર થકી પડે રક્ષો, એના તરફ જો જાગૃતિ હટે તો ફરી પરિસ્થિતિ ક્યારે ખરાબ થાય નક્કી નથી, કારણ કે રુધિર થકી જે મેળવ્યું એ રુધિર થકી પડે રક્ષો. એટલે એ આપણા યુવાનો માટે આ સાંપ્રતવાદ છે કે જે આખી જે ચળવળ ચાલી એમાં એમણે એમના ઉત્તમ સમયનો, એમણે એમની ઉત્તમ શક્તિઓનો ઘણો મોટો ભોગ આપ્યો કે જેથી આવનારી પેઢીઓ આવા સરસ વાતાવરણમાં ભણી શકે, આવનારી પેઢીઓ આ દેશનું નિર્માણ કરી શકે, આવનારી પેઢીના અનેક લોકો આ દેશને ફરી ઉન્નતિના શિખર પર, એના માટે આ લોકો જીવન જીવી ગયા. અને એટલે જ આ લોક સાહિત્યની વાતો, આ મેઘાણીભાઈની વાતો મને ચોક્કસ એમ લાગે છે કે તમને જ્યારે જેટલો પણ સમય મળે, આ એક સર્જકની પણ બાકીના કોઈ પણ સર્જકના જીવન વિશે, આપણા શાસ્ત્રો વિશે, આપણા ઉપનિષદો વિશે, આપણા ઇતિહાસ વિશે, જગતની પ્રશિષ્ટ નવલકથાઓ વિશે જેટલું પણ વાંચવાનું, જ્યારે જેટલો સમય મળે ત્યારે વાંચશો, તમને લાગશે કે તમારી આંતર સમૃદ્ધિ એમાંથી વધે છે, જે બીજી કોઈ રીતે નહીં વધે. અને એટલા માટે એનું જેટલું પણ આચમન લઈ શકાય એવું લેવું, એ આપણા માટે હિતાવહ છે. એવા જ એક વ્યાપક સંદર્ભને લઈને આજે શૃંખલા અહીંયા શરૂ કરવામાં આવી છે, એનો આનંદ વ્યક્ત કરું છું, અભિનંદન આપું છું તમારા બધાની સાથે આ સુંદર કેમ્પસમાં આવવાનું, બધાને મળવાનું અને વાત કરવાનું થયું એની મને પ્રસન્નતા છે. આપ સૌનો ખૂબ આભાર માનું છું. છેલ્લા લગભગ એકાદ કલાકથી આપણને સૌને લોક સાહિત્યના રસમાં તરબોળ કરવા બદલ શ્રી વસંતભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમના પ્રવક્તા તરીકે સ્પીચ તૈયાર કરતી વખતે શ્રી ભીખેશભાઈ ભટ્ટ સાથે જ્યારે વાર્તાલાપ થતો હતો, એ દરમિયાન એક સુંદર પ્રસંગ જાણવા મળ્યો, જે હું આજે આપની સમક્ષ રજૂ કરું છું. એકવાર પૂજ્ય સચ્ચિદાનંદ સ્વામી એમના ઇન્ટરવ્યૂ દરમિયાન એમને પૂછવામાં આવ્યું કે આપ આટલા વર્ષોથી આધ્યાત્મિક સાધના કરો છો, તો શું આપને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે? ત્યારે આ કરે છે કૃપાની વર્ષા એટલે શું? એમને વાત કરી કે એનો મને અનુભવ થાય છે તે શું, તો મને એવા સમયમાં આ પૃથ્વી ઉપર જન્મ મળ્યો છે કે જેમાં અનેક ઉમદા, સરળ, નિર્મળ મહાપુરુષોનો અને ભક્તોનો મને યોગ થયા કરે છે. એવી જ રીતે આજે આપણે પણ શ્રી વસંતભાઈ સાહેબ પ્રત્યે
એવી જ ભાવના વ્યક્ત કરીએ. સાહેબ, અમારી આ ભાવનાને શ્રી મેઘાણીની પંક્તિઓથી સમર્થન મળશે. ધન્ય કાળ અનંતનો બાળક હું, ધન્ય માત મારી વસુધા ધરણી, ધન્ય ધૂળ એની ધન્ય તૃણ એના, ધન્ય તારલ ગોમ સોનાવરણી. કાર્યક્રમના અંતમાં આપણે સૌ યુનિવર્સિટી સોંગમાં જોડાઈશું. સૌને પોતાના સ્થાન ઉપર ઉભા થવા વિનંતી. ચેતન અમ પગલે પ્રગટે આળસ જડતા ત્યાગી, યુગ યુગ નામ ધારા હરતી જ્ઞાન જ્યોત રહી જાગી, યુગ યુગ નામ ધારા હરતી જ્ઞાન જ્યોત રહી જાગી. ગણપત વિદ્યાનગર, ગણપત વિદ્યાનગર. સત્ય પ્રેમ કરુણા જલ કાવી વર્ગ ભૂમિ પદ ધરશું. ગણપત વિદ્યાનગર, ગણપત વિદ્યાનગર. સમાજ નો ઉત્કર્ષ સાધવા અમે વિદ્યાને આરાધી, તપ કર્મ અમારા શાશ્વત રહે પ્રકાશી, ખરા ગુરચરી માત ભારતી આશે ધન્ય.